શિયાળાની એક નબળી સાંજે આપ સૌને સ્વજન વતી હું આવકારું છું. ચોમાસું બહુ લાંબુ ચાલ્યું આ વખતે અને પર્યાવરણ પ્રેમીઓ કહે છે કે શિયાળો પણ કદાચ એટલો લાંબો ચાલશે કે ફરી પાછું સીધું ચોમાસું આવી નહીં જાય તો સારું. આ બધા પર્યાવરણના ફેરફારો જેને કારણે થાય છે એ તમામ ઘટનાઓથી આપણે થોડા સેન્સિટાઇઝ થઈએ એના માટેના રાષ્ટ્રવ્યાપી પ્રયત્નો થઈ રહ્યા છે. આપણા માનનીય વડાપ્રધાન પણ વારંવાર અમને આ બાબતમાં આહવાન કરે છે. અમને થયું કે કવિઓ આમ તો કવિ સંમેલનો અનેક કરે છે પણ એ બધા મુક્ત કવિ સંમેલનો હોય છે. અમે અમારી અંતરની લાગણીઓ રજૂ કરીએ, જીવનની વાતો કરીએ, મૃત્યુની વાતો કરીએ, પ્રેમની વાતો કરીએ, એ તો બધું કાયમનું છે. પણ કોઈ સોશિયલ કમિટમેન્ટ સાથેના કવિ સંમેલનો પણ કરીએ અને લગભગ આવી એક કોઈ ચોક્કસ ધારણા વગર પણ આવી એક સિરીઝ જેવું થઈ ગયું અને એ મણકામાં આજે બીજું કે ત્રીજું કવિ સંમેલન છે. આપ સૌને યાદ હશે કે એક કાર્યક્રમ થોડા વખત પહેલાં થયો જેમાં મેન્સ્ટ્રુઅલ પીરિયડ સ્ત્રીના માસિક સ્ત્રાવ ઉપર કવિ સંમેલન થયું. અહીંયા યામિનીબેન છે, ડૉક્ટર વિવેક છે, એશા છે, તો બધાએ ભાગ લીધો હતો, બીજા પણ સાથે કવિઓ જોડાયા હતા. તો આ એક ચેલેન્જ છે કે તમે આવો વિષય લઈને કવિતા લખો, કારણ કે કવિતાનું મૂળ એવું છે કે તમે બંધાઈ ન જાઓ. એસ્થેટિક્સ એવું કહે છે કે તમે જ્યારે વિષય પર બાંધી દો છો કવિતાને ત્યારે કવિતા નથી રહેતી. તો આ એક ચેલેન્જ છે કે તમારે કવિતા રાખવાની અને છતાં એ વિષયને ન્યાય આપવાનો. તો સામાજિક પ્રતિબદ્ધતાના ભાગરૂપે આજે પ્લાસ્ટિક વેસ્ટ અંગેની અવેરનેસ માટે આ એક કવિ સંમેલન સ્વજને આયોજિત કર્યું છે. આમ તમે જુઓ કે આઝાદી ઉપર કવિ સંમેલનો થતા અસલમાં પેટ્રિયોટિક દેશપ્રેમ ઉપર તો કેટલા બધા કવિ સંમેલનો થયા છે. શ્રાવણના કવિ સંમેલનો થાય છે, ફાગણના કવિ સંમેલનો થયા છે, આપણે પોતે જ કર્યા છે, હાસ્ય વ્યંગના હસાયરાઓ થાય છે, તો એ પણ એક થીમ બેઝ કવિ સંમેલન થયા. પોલિટિક્સના થાય છે, ઇલેક્શન ચુનાવ કે કવિ સંમેલન તો રાષ્ટ્રમાં હિન્દી ભાષી પટ્ટામાં તો બહુ લોકપ્રિય છે કે ચુનાવ આવે ત્યારે ચુનાવ ઉપર રાતોની રાતો ચાલે મુશાયરાઓ અને કવિ સંમેલનો. તો આ બધા અલગ અલગ વિષયો પર થીમ બેઝ કવિ સંમેલનો છે. વિવેકને યાદ હશે કે આપણે પેરેન્ટિંગ ઉપર પણ એક કવિ સંમેલન કર્યું હતું. બાળ ઉછેર વિષય ઉપર અમારા ડૉક્ટર પ્રશાંત છે અહીંયા, પીડિયાટિશિયન, તો પીડિયાટિક આઈ થિંક અમારા પીડિયાટિક સોસાયટીએ જ આયોજન કર્યું હતું. તો બાળ ઉછેર ઉપર પણ કવિ સંમેલન કર્યું. તો આવા કેટલા બધા વિષય ઉપર કવિ સંમેલનો કરીએ છીએ. રહીશ અને શ્યામલ મુનશી એ લોકોએ એજ્યુકેશન ઉપર હાસ્ય અને હાસ્ય વ્યંગને જોડીને સિરિયસ વાતોને સાથે સાંકળીને કવિ સંમેલન કમ મ્યુઝિકલ પ્રોગ્રામ એમ કરીને લોકોએ સરસ એજ્યુકેશન ઉપર કર્યું, શિક્ષણ ઉપર કર્યું. પછી આરોગ્ય ઉપર સરસ એ લોકોએ પ્રોગ્રામ કર્યો, રહીશ શ્યામલ સૌમિલને એ લોકોએ. એમાં તો સ્ટેજ ઉપર ખાટલાઓ મૂક્યા હતા કે આખી હોસ્પિટલની પ્રતિકૃતિ ઊભી કરીને કર્યું હતું. તો આવા થીમ બેઝ કવિ સંમેલનોની આ સિરીઝમાં આજે તમારી સમક્ષ અમે એક અલગ જ વિષય ઉપર આ કવિ સંમેલન લઈને આવ્યા છે. થોડો ટેક હોમ મેસેજ પણ જાય એવું અમારી એક ભાવના છે કે કવિતા તો હોય જ. આપણે કાર્યક્રમને બે ભાગમાં વિભાજિત કર્યો છે. શરૂઆત ત્રણ કવિઓ રજૂ થાય, પછી બીજા ત્રણ કવિઓની વચ્ચે આપણે થોડીક ઔપચારિકતા પણ નિભાવવાની છે. પણ એ ઔપચારિકતાનો દોર વચ્ચે રાખ્યો છે. પણ એ પહેલાં આજે આપણી સાથે ઉપસ્થિત છે આપણા સ્થાયી સમિતિ ચેરમેન અનિલભાઈ ગોપલાણી. અનિલભાઈ, આપનું વિશેષ સ્વાગત છે અને એમને બીજા કાર્યક્રમમાં જવાનું હોવાથી પહેલાં એમને એક પ્રતિક સન્માન એમનું કરી લઈએ. આપણું સન્માન ઔપચારિકતા આપણે પછી રાખીશું, પણ અનિલભાઈ ને પછી નીકળવાનું હોવાથી હું પહેલાં ડૉક્ટર પ્રશાંત કાર્યાને વિનંતી કરો, અમારા સ્વજનના સૌથી સક્રિય સભ્ય પ્રશાંતને વિનંતી કે અમારા અન્ય સભ્ય અજિતા ઇટાલિયાનો લખેલ પુસ્તકથી અનિલભાઈનું સન્માન કરે
અને વાઇટ કરું અને બેક પ્લીઝ અને પછી આપણે કાર્યક્રમની વિધિવત શરૂઆત કરીએ. ડૉક્ટર પ્રશાંત આર્યા સન્માનિત કરશે આપણા સ્ટેન્ડિંગ ચેરમેન અનિલ પ્લીઝ. થેન્ક યુ વેરી મચ. સુરતને સાફ સુથરું ને પ્લાસ્ટિક મુક્ત રાખવાની જવાબદારી આખી જેમના માથે છે એમને જ આપણે પહેલાં ફાંસામાં લઈ લઈએ, કારણ કે પાલિકા જે કંઈ કરશે પ્લાસ્ટિક ફ્રી બનાવવા માટે એનું બજેટ સેન્કશન એમણે કરવાનું છે. એટલે આપણે એમને બોલાવીને બાંધી લઈએ છીએ કે આ તો અનિલભાઈ સ્વજન અમે સ્વૈચ્છિક રીતે કરીએ છીએ, પણ પછી પાલિકા પણ એકાદ મોટે પાયે આવું કવિ સંમેલન પ્લાસ્ટિક અને સ્વચ્છતા આખો જનરલ થીમ, એકલું પ્લાસ્ટિક નહીં પણ આખા સ્વચ્છતા થીમ પર હું માનું છું કે એસએમસી પણ એક સરસ પુષારણમાં આપણે બહારથી આજે આપણી સાથે ડૉક્ટર મનોજ જોશી અને ભાવિન ગોપાણી જામનગર અને અમદાવાદથી બે દુવાદાર કવિઓ આવ્યા છે. તો આવા મારી પાસે ગુજરાતીમાં બહુ અચ્છા અચ્છા કવિઓ છે, ત્યાં અનિલ ચાવડા અને ભાવેશ ભટ્ટ ને ચંદ્રેશ મકવાણા અને બધા સુંદર કવિઓ છે, તો એ બધા પણ થીમ બેઝ લખવા તૈયાર છે. તો આપણે સ્વચ્છતાના થીમ પર એસએમસી જો કરશે તો ગુજરાતી કવિઓ સરસ મોટા ક્રાઉડ સાથે આપણે આ વસ્તુને કરીશું. થેન્ક યુ વેરી મચ અનિલભાઈ ફોર બીંગ ધેર વિથ અસ. અને હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. હજુ તો આ થીમમાં અમે ઘણા બધા થીમો વિચાર્યા છે, વૃદ્ધત્વ ઉપર કરીએ, શરાબ પર કેટલી બધી શાયરીઓ થઈ છે, નશાબંધી ઉપર પણ શાયરીઓ થઈ શકે. મેં પોતે ઘણી બધી લખી છે, કારણ કે હું પીતો નથી પણ પરમિટ ધરાવું છું. તો આ પહેલી શાયરી હતી કે સુરતમાં પીવાય નહીં પણ પીનારાઓ સાથે બેસવું પડે, હવે પરમિટ રાખવી પડે. પણ નશા પર તો કેટલા શાયરોએ, અમુક તો જો નશા જેવું કંઈ અસ્તિત્વમાં ન હોત તો અમુક તો શાયર જ ન થયા હોત. પણ એ લોકોને લખવા માટેનો વિષય પૂરો પાડ્યો ભગવાને અને તેના સ્થાનિક ઉટલેજરોએ. અમુકને એમના બોસ, અમુકને એમના બાળકો, અમુકને એમના માતા પિતા, અમુકને એમની પત્નીઓ, બધા વિષયો પૂરા પાડનાર આજુબાજુ બી ઘણા હોય છે. પણ નશાબંધી પર પણ આપણે એક સરસ કવિ સંમેલન વિવેક આપો. અહીંયા હવે કેવું છે અનિલભાઈ, કે અસલમાં કેવું હતું, મોટેભાગના કવિઓ 100 કવિ હોય શહેરમાં તો 80 પીનારા હોય. હવે ઊંધું છે, આ જે યુવા પેઢી છે એમાં 100માંથી 90 કવિઓ પીનારાઓ નથી. આ ગુજરાતી ભાષાનું એક ઉલ્લેખનીય પાસું છે કે મોટેભાગના કવિઓ અને કવયત્રીઓ તો લગભગ 100% એવું છે ને. પૂછી લઉં છું ભાઈ કવયત્રીઓ વિશે બહુ જાણી રહીશથી માંડીને વિવેક સુધીના કોઈ કવિઓ પિતા નથી. એટલે પીનારા કવિઓ શોધવા હોય પિતા છે, પિતૃત્વ ધરાવે છે પણ શરાબ નથી પીતા. તો પિત્તળ કવિઓ શોધવા હોય તો ગુજરાતીમાં શોધવા નીકળવું પડે, માંડ 2-5 જ હાથમાં આવે આપણે. તો આવી એક સારું છે, નશાબંધી પર પણ આપણે ભવિષ્યમાં થીમ બેઝ સિરીઝમાં આપણે કરીશું. પણ આ થીમ બેઝ કવિ સંમેલનની વાત જવા દઈએ, હવે આપણે પ્લાસ્ટિક પર આવીએ. તો કાલે મારા પર એક ફોન આવ્યો, બહેનનો ફોન હતો કે સાહેબ મારા પતિને કંઈ થઈ તો નહીં જાય ને, આમ મારી પર તો આવા ફોનો આવતા હોય ઘણા બધા. એટલે આપણે તો બહુ રૂટીન રીતે એ વસ્તુને લઈ રાજીવ વ્યાસ આવો આગળ, જાવડા જાણીતા સંગીતકાર ગીતકાર અમુક જલોટાના શિષ્ય રાજીવ વ્યાસ, વેલકમ રાજીવ. થીમ બેઝ કવિતાઓને સ્વરબદ્ધ કરીને ગૌરવવી હોય તો પણ આપણે રાજીવની કલાનો ભવિષ્યમાં ઉપયોગ કરી શકીશું. તો એ બેને કહ્યું કે મારા પતિને કંઈક થઈ તો ના જાય ને, એટલે મેં કહ્યું કે બેન એમને કોઈ રોગ છે અથવા કોઈ દુશ્મન છે એમનો, અથવા એમની કુંડળીમાં કંઈ એવો યોગ છે અથવા કોઈ ઘાત છે અથવા કંઈ ખોટું કામ કર્યું છે, કારણ કે કંઈ થઈ જાય એવું ક્યારે બને. તો બેન કહે કે સાહેબ અમારું તો કંઈ નથી. તો પછી મેં કહ્યું તમને બીક શેની લાગે છે, કે સાહેબ મને બહુ બીક લાગે, એમને કંઈ થઈ તો નહીં જાય ને, મને કે મને એન્ઝાયટીનું પેશન્ટ હશે. એટલે મેં કહ્યું કે તમને ખરેખર શેનો ડર છે, તો કે સાહેબ આ તમારા બધાનો ડર છે, તમે આ એન્ટી પ્લાસ્ટિક એક્ટિવિટી કરો છો ને એનો ડર છે.
મેં કહું બેન આવું તો પહેલી વાર અમે કરીએ છીએ, વિશ્વમાં પહેલી વાર કરીએ છીએ, તો એનાથી શું કામ ગભરાય છે? તો કે હું એટલા માટે ડરું છું કે મારા પતિ પ્લાસ્ટિક સર્જન છે. તમે આવી એન્ટી પ્લાસ્ટિક એક્ટિવિટી કરો તો કંઈ ગુજરી ગુજરી નહીં જાય ને. એટલે એ પતિ શ્યામલ મુનશી નહોતા, એવી એ પોતે પ્લાસ્ટિક સર્જન છે શ્યામલ, પણ આ એમના પત્નીનો ફોન નહોતો એટલે ચિંતા નથી. આ કવિઓ કંઈ માહિતી આપી જાય ત્યાં જઈને તો વાંધો નહીં. અમદાવાદ કોણા છે પાછા ખાસ આપણી સાથે, પણ એવું તો કંઈ નહોતું. પણ આ એન્ટી પ્લાસ્ટિક એક્ટિવિટીને આવા આવા પણ અમને વિઘ્નો આવતા હોય છે કે લોકો ગભરાતા હોય છે. તો એક શેર કરીને પછી આજે પ્રથમ કવિને આપણે રજૂ કરીએ કે પ્લાસ્ટિક પોતે અમર છે પણ બીજાને મારે છે. પ્લાસ્ટિક પોતે અમર છે પણ એ બીજાને મારે છે, કે રસ્તે રઝળતો કચરો જોઈ સુરત આંસુ સારે છે. હવે ખાલી સુરત નહીં, આમ તો આખું ભારત આંસુ સારે છે, પણ આખા ભારતને ગુજરાતી સમજાતું નથી એટલા માટે મેં અહીંયા સુરત લખ્યું છે. પણ ઇન્દોર આંસુ નથી સારતું, અને સુરત અને ઇન્દોર બનાવવા માટે ના પ્રયત્નો થઈ રહ્યા છે એ આપણી ખાસ જાણ માટે. તો કાર્યક્રમની શરૂઆત કરું છું અને કવિઓનો દોર શરૂ થાય. લગભગ દરેક કવિ 15 મિનિટ કવિતાઓ રજૂ કરશે, પણ પ્લાસ્ટિક ઉપર જ કવિતાઓ આજે બોલવાના છીએ અમે, એટલું નક્કી છે. પ્લાસ્ટિક એટલે પ્લાસ્ટિક વેસ્ટ ઉપર, અને પ્લાસ્ટિકનો જે દુરુપયોગ થઈ રહ્યો છે અને પ્લાસ્ટિકને કારણે પર્યાવરણને જે નુકસાન થાય છે એના વિશે બોલવાના છે. કારણ કે ખાલી પ્લાસ્ટિક બોલવું તો એમ થાય કે અમારા કોઈ પ્લાસ્ટિકના વિક્રેતા પણ હોઈ શકે, અને કંઈ સ્પોન્સર્ડ પ્રોગ્રામ પણ એવું બધું કંઈ નથી, આમાં કોઈ એનો કોઈ અધિકૃત વિક્રેતા નથી. તો આવો આજે આપણે શરૂઆત કરીએ. પ્લાસ્ટિક એ બેઝિકલી પર્યાવરણ સાથે સંકળાયેલો અને લોકોના આરોગ્ય સાથેનો વિષય છે, અને આરોગ્ય સાથેનો વિષય હોવાને નાતે આજે આપણે પહેલાં જે કવિને રજૂ કરીએ છીએ, કવિ પોતે ડૉક્ટર છે અને બહુ સારા ઊંચા બધાના ફિઝિશિયન છે, ઊંચા બધાના કવિ છે. ગુજરાતી કવિતાને ડિજિટલાઇઝ ફોર્મમાં લઈ આવવા માટેનું શ્રેય જે થોડા માથાઓને જાય છે એમાંના કદાચ સર્વ પ્રથમ અને સર્વોત્કૃષ્ટ એવા ડૉક્ટર વિવેક ટેલર આપણી સાથે છે. lesstro.com થી જેઓ જાણીતા છે, અને એકચ્યુઅલી ગુજરાતી કવિતાને ડિજિટલાઇઝ કરવા માટેના બીજા કેટલાક માથાઓ છે એમાંના ભારતની બહાર વધારે છે અને ભારતમાં ઓછા છે, ગુજરાતમાં ઓછા છે. તો એમાંનો વિવેક ટેલર છે. તો હું વિનંતી કરું છું ડૉક્ટર વિવેક ટેલરને કે આ પધારો અને શરૂઆત કરો પ્લાસ્ટિક અને પર્યાવરણ વિશે. ડૉક્ટર વિવેક ટેલર, તમામ કવિઓને વિનંતી કે આપણે બીબીસી અને એએનઆઈ ઉપર આ કવિ સંમેલન જવાનું છે, તો પોતાનું નામ એકવાર પોતાના સ્વમુખે બોલે, સુરત શહેરનું નામ બોલે અને પછી એની કવિતાનો પાઠ કરે. પ્લાસ્ટિક વિશે કવિ સંમેલન આવો તોફાની વિચાર મુકુલ ચોકસી અને ઈશાની ટીમને આવી શકે છે, અને આગળ પણ આ રીતે એ લોકોએ વારંવાર મને ભેર્યો છે, અને આજે એમણે કહ્યું છે કે આગળ પણ ભેરવીશું એના માટે તૈયારી છે. ગૌરંગભાઈના ઘરે અમે બેઠા હતા ત્યારે વાતથી ગોવિંદભાઈએ કીધું કે આ પ્લાસ્ટિક વિષય પર કવિતા કરવાની, એટલે વિષય પહેલેથી ખબર જ છે શ્રોતાઓને કે કયા વિષય પર તમારે કવિતા કરવાની છે, વિષય જાણીતો જ છે, એટલે એની ઉપરથી કવિતા કાઢવી એ જરા વધારે અઘરું કામ થઈ જાય છે. એટલે કવિ શું બોલવાનો છે એ શ્રોતાને તો પહેલેથી ખબર જ છે કે કવિ શું કરવાનો છે. પ્લાસ્ટિક બહુ વધારે પડતું ફ્લેક્સિબલ છે, અને જેમ વાળો જે આકાર આપવો એ થઈ જાય છે, એટલે મુકુલભાઈએ 15 મિનિટનો સમય આપ્યો છે એના અમે થોડો તોડીશું, મરોડીશું અને 15 મિનિટથી ઓછા સમયમાં હું મારું કામ પૂરું કરી દઈશ. એ ખેંચવા માટે બીજા કવિઓ રાખ્યા છે. હું પહેલાં પ્લાસ્ટિકનો નાનો આકાર કેવો આવે એની એક ગીત, એક અછાંદસ અને વિશ્વ કવિતામાં પ્લાસ્ટિક કઈ જગ્યા પર છે એક વિશ્વ કવિતાનો અનુવાદ, 3 કવિતા તમારી સામે રજૂ કરીશ.
ગીત છે ટેક 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 ઘડિયાળના કાંટાની સૌને છે ભીક ટેક 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 ઘડિયાળના કાંટાની સૌને છે ભીક પણ હું છું અલગ મારું નામ પ્લાસ્ટિક કાલે જ્યાં દરિયો હતો આજે હિમાલય છે કચ્છના રણનું છે એવું કાલે જ્યાં દરિયો હતો આજે હિમાલય છે કચ્છના રણનું છે એવું સૃષ્ટિમાં કોઈ માટે ક્યારેય સંભવ નથી છેકથી છે એમના એમ રહેવું સૃષ્ટિમાં કોઈ માટે ક્યારેય સંભવ નથી છેકથી છે એમના એમ રહેવું લોહનું કટાઈ જાય માણસ ખવાઈ જાય ચૂકવે છે કાળનું સૌ દેવું લોડું કટાઈ જાય માણસ ખવાઈ જાય ચૂકવે છે કાળનું સૌ દેવું હું જ એક મેવ છું જે સદીઓની સદીઓ લગ કાળ સામે ઝાલે છે જીક કોઈ મને ડારી શકે કાલે જ્યાં દરિયો તો આજે હિમાલય છે કચ્છના રણનું છે એવું સૃષ્ટિમાં કોઈ માટે ક્યારેય સંભવ નથી છેકથી છે એમને એમ રહેવું લોડું કટાઈ જાય માણસ ખવાઈ જાય ચૂકવે છે કાળનું સૌ દેવું હું જ એક મેવ છું જે સદીઓની સદીઓ લગ કાળ સામે ઝાલે છે ઝીંક કોઈ મને ડારી શકે ન જરીક હું પ્લાસ્ટિક અશ્વત્થામા બલિ વ્યાસો હનુમાનસ ચ એમ આઠ ચિરંજીવીની ઉપર આપણે ત્યાં કહેવાય છે કે આઠ ચિરંજીવી છે સંસ્કૃતમાં એક શ્લોક છે અશ્વત્થામા બલિ વ્યાસો હનુમાનસ ચ વિભીષણઃ કૃપઃ પરશુરામશ્ચ સહિતે ચિરંજીવયઃ સપ્તૈ તાનસ્મઃ સ્મરેન નિત્યં માર્કંડેયમ અથ અસ્તમ જીવિતમ વર્ષશતમ સહ અપિ સર્વવ્યાધિ વિવર્જિતઃ એટલે અશ્વત્થામા બલિ વેદવ્યાસ હનુમાન વિભીષણ કૃપાચાર્ય પરશુરામ અને માર્કંડે આ આઠ ચિરંજીવી ગણાયા છે તો ગીતનો બીજો બંધ છે અશ્વત્થામા બલિ વ્યાસો હનુમાનશ્ચ એમ આઠ ચિરંજીવીની ઉપર નવમો હું અવતારી નોય અવતારી હું કાળાતીત અજરા અમર અશ્વત્થામા બલિ વ્યાસો હનુમાનશ્ચ એમ આઠ ચિરંજીવીની ઉપર નવમો હું અવતારી નોય અવતારી હું કાળાતીત અજરા અમર મારા સૂરજને કોઈ પશ્ચિમ નથી ને નથી ચાંદને અમાસનો કોઈ ડર મને મારવાનો ડારવાનો એક જ ઈલાજ મને મારવાનો ડારવાનો એક જ ઈલાજ મારા સર્જનને રોકો લગરી ને મને રિસાયકલ કરો તો ઠીક મને મારવાનો ડારવાનો એક જ ઈલાજ મારા સર્જનને રોકો તો ઠીક રોકો લગરી મને રિસાયકલ કરો તો ઠીક આટલું સમજી શક્યા તો ઠીક બાકી તમારા નસીબ અશ્વત્થામા બલિ વ્યાસો હનુમાનશ્ચ એમ આઠ ચિરંજીવીની ઉપર નવમો હું અવતારી નોય અવતારી હું કાળાતીત અજરા અમર મારા સૂરજને કોઈ પશ્ચિમ નથી એમથી ચાંદને અમાસનો કોઈ ડર મને મારવાનો ડારવાનો એક જ ઈલાજ મારા સર્જનને રોકો લગરી મને રિસાયકલ કરો તો ઠીક આટલું સમજી શક્યા હોય તો ઠીક બાકી તમારા નસીબ છે પહેલાથી છેલ્લા શ્વાસ સુધીનો આપણો આખો રોડ પ્લાસ્ટિકનો બનેલો છે પહેલાથી છેલ્લા શ્વાસ સુધીનો આપણો આખો રોડ પ્લાસ્ટિકનો બનેલો છે સવારે ઉઠીને હાથમાં લીધેલું ટૂથબ્રશ ના ના કરાગરે વસ્તે મોબાઈલ પ્લાસ્ટિકના પાઇપમાં થઈને નળમાં આવતું પાણી બાલદી ટમ્બલર હેન્ડ શાવર શાવર કેપ શેમ્પૂ કન્ડિશનરની બોટલ્સ સોપ બોક્સ રેઝર શેવિંગ બ્રશ દૂધની કોથળી ચાનું પડીકું ટી કોસ્ટર
આપણા આકાશમાં રોજ સવારે પ્લાસ્ટિકનો સૂરજ ઉગે છે. આપણા આકાશમાં રોજ સવારે પ્લાસ્ટિકનો સૂરજ ઉગે છે ને સાંજે આંગણામાં રેલાય છે પ્લાસ્ટિકના ચાંદાની ઓર્ગેનિક પોલિમર ચાંદની. ને સાંજે આંગણામાં રેલાય છે પ્લાસ્ટિકના ચાંદાની ઓર્ગેનિક પોલિમર ચાંદની. પ્લાસ્ટિક આપણા જીવનસાથી કરતાં વધારે કામગૃહ છે. સોરી, પ્લાસ્ટિક આપણા જીવનસાથી કરતાં વધુ કામગૃહ છે. બોટલ, ડબ્બા, ટેટ્રાપેક, પેકેટ, ઝીપલોક, કોથળી, આપણું ખાવાનું પ્લાસ્ટિકમાં સુરક્ષિત રહે છે. શાકભાજી પણ પ્લાસ્ટિકના ખોળામાં બેસીને ઘરે આવે છે. આપણા બાળકો પ્લાસ્ટિક ચૂસીને અને રમીને મોટા થાય છે. દવાની કેપ્સ્યુલથી લઈને ટેબ્લેટ્સનું પેકિંગ, સિરિંજ, સોયના કવર, હોસ્પિટલના ખાટલા, મોનિટર્સ, વેન્ટિલેટર્સ, એન્ડોટ્રેકિયલ ટ્યુબ, હેલ્થની આખી ABCDમાં જ્યાં જુઓ ત્યાં પી જ પી છે. હેલ્થની આખી ABCDમાં જ્યાં જુઓ ત્યાં પી જ પી છે. પ્લાસ્ટિક આપણા તમામ સંતાનોથી ખૂબ વધારે દાયુ છે. પ્લાસ્ટિક આપણા તમામ સંતાનોથી ખૂબ વધારે દાયુ છે, એકદમ કહ્યા ગયો. ફાવે તેમ વાળી શકાય, વાપરી શકાય, તોડી મરોડી જોડી શકાય, ધોઈ શકાય, ફરી ફરીને વપરાશમાં લઈ શકાય. આમાંનું કંઈ તમારા સંતાન સાથે ના કરી શકો. પ્લાસ્ટિક આપણા તમામ સંતાનોથી વધારે દાયુ છે, એકદમ કહ્યા ગયો. ફાવે તેમ વાળી વાપરી શકાય, તોડી મરોડી જોડી શકાય, ધોઈ શકાય, ફરી ફરીને વપરાશમાં લઈ શકાય. ઓલ ઇન વન પ્લાસ્ટિક ભગવાનનું વરદાન છે. ના, સાક્ષાત ભગવાન જ અવિનાશી, અજર, અમર, એનો માત્ર જન્મ જ શક્ય છે. બાળો, વાળો, તોડો, દાટો, હજારો વર્ષ સુધી એ વિઘટન કે નાશ પામતું નથી. એ સાક્ષાત ભગવાન છે. જમીન, પાણી, પક્ષી, પ્રાણી બધામાં એ ઉતરી ગયું છે. પ્લાસ્ટિક પોલ્યુશનના નામથી વિશ્વ આખું ડરી ગયું છે. એ ભોળાનાથે ભસ્માસુરને આપેલા વરદાનથી વધીને છે. ભોળાનાથે ભસ્માસુરને આપેલા વરદાનથી વધીને છે. એનો સંહાર તો શક્ય નથી જ, જાત વિનાશ પણ અસંભવ. ઉત્પાદન અટકાવવું પણ અશક્ય. એનો કેન્સરકારી ધુમાડો સમસ્ત ભવિષ્યને ગૂંગળાવી રહ્યો છે. પણ હવે તમારે તમારો પક્ષ નક્કી કરવો પડશે, ક્યુંકી અબ બાત બઢ ચૂકી હૈ હયા કે મકામ સે. તમારે તમારો પક્ષ નક્કી કરવો પડશે, આ બાજુ કે પેલી તરફ, વિરોધ કે સ્વીકાર, વિરોધ કરીને સ્વીકાર કે સ્વીકાર કરીને વિરોધ, નક્કી કરી લો. એના વિરોધની કવિતા લખવી લખો, ત્યારે લખશો સી રીતે? પેન ઉપાડો તો એ પ્લાસ્ટિક નહીં. લખવા માટે પેન ઉપાડો તો એ પ્લાસ્ટિક નહીં. કીબોર્ડ પર હાથ મૂકો તો એ પ્લાસ્ટિક. પ્લાસ્ટિક વિરોધી કવિતા પ્લાસ્ટિકના જ વપરાશથી કંઈક તો કરવું પડશે. એક અંગ્રેજી કવિતા છે, ક્રેગ સાન્તોસ પેરેઝ. હું અંગ્રેજી કવિતા નથી વાંચતો. એને કવિતા બે પાટા પર બાજુ બાજુમાં ચાલે છે. પત્નીની ડિલિવરીથી લઈને એક સતત કવિતાની વચ્ચે વચ્ચે પ્લાસ્ટિક માટેના કવિએ અલગ વાક્ય મૂક્યા છે, જે કવિતાની લાઇનથી થોડા અલગ પડી જાય છે. એટલે બંને વાક્યો બાજુ બાજુમાં આવતા જાય એમ. લખાણમાં તો ઇટાલિક્સમાં વાપરીને લખેલું છે, બોલવામાં ઇટાલિક્સ વાપરી નહીં શકાય, એટલે તમે તમારી રીતે સમજો. પ્લાસ્ટિકનો યુગ, કવિ છે ક્રેગ સાન્તોસ પેરેઝ. ડૉક્ટર મારી પત્નીના પેટ પર પ્રોપ દબાવે છે. વાઇફ પ્રેગ્નન્ટ છે અને સોનોગ્રાફીનો પ્રોપ દબાવે છે. ડૉક્ટર મારી પત્નીના પેટ પર પ્રોપ દબાવે છે. અલ્ટ્રાસાઉન્ડના મોજા પાણી, પેશી અને હાડકાની વચ્ચે પથરાય છે. ગર્ભ એના પડઘા પાડે છે. પ્લાસ્ટિક શક્ય બનાવે છે. ઘરે એ ફૂલાવી શકાય એવા તાપમાં પ્રસૂતિની પીડા વેઠે છે.
પ્લાસ્ટિકમાંથી ઇસ્ટ્રોજેનિક અને ઝેરી રસાયણો સ્ત્રવે છે જે અંતઃસ્ત્રાવી તંત્રના કામમાં વિક્ષેપ કરે છે. ડિલિવરી પછી એના પ્લેસન્ટાને ઝિપલોકમાં મૂકીને ફ્રીઝરમાં સ્ટોર કરે છે. પ્લાસ્ટિક સર્વાંગ સંપૂર્ણ સર્જન છે, કેમ કે ક્યારેય મરતું નથી. અમારી દીકરી મધ્યાટોટી ચૂસે છે અને બોડિયામાં સૂવે છે. વેલ, પ્લેન્ટન, ઝીંગા અને પક્ષીઓ પ્લાસ્ટિકને ખોરાક સમજી બેસે છે. મારી પત્ની બ્રેસ્ટ પંપ શરૂ કરે છે, દૂધ બોટલમાં ભરાવા માંડે છે. પ્લાસ્ટિક ખોરાકને તાજો રાખવા માટે મહેનત કરે છે અને દવા અને સાફ પાણી પૂરા પાડે છે. કેટલું ખાલી છે પ્લાસ્ટિક! જન્મવું, વપરાવવું અને ફેંકી દેવાવું. સમુદ્રમાં 3 ટન માછલીઓની સામે 1 ટન પ્લાસ્ટિક અસ્તિત્વ ધરાવે છે. 3 ટન માછલીઓની સામે 1 ટન પ્લાસ્ટિક અસ્તિત્વ ધરાવે છે. કેટલું હજાર જ્યારે અંતે પ્રશાંત સાગરના સ્વર્ગમાં આવે છે એના હરકત ઉત્પાદકોથી દૂર. શું પ્લાસ્ટિક જિંદગી અશક્ય બનાવી દેશે? હું મારી દીકરીના હોઠ પર પ્લાસ્ટિકની નિપલ દબાવું છું. હું ઈચ્છું છું કે મારી દીકરી અમારા નકામા નાશ પામી શકે એવા હાથથી બચવા માટે પ્લાસ્ટિકની બની હોય. જેથી કરીને એ પણ વારસામાં મેળવી શકે એક મહાન ભવિષ્ય. થેન્ક યુ વેરી મચ. વિવેક, સુંદર પઠન અને સરસ કવિતા તો શોધી અને બંને કવિતાઓ લખી પણ સરસ. તે 15 મિનિટ પૂરી કરી જ એટલે એટલે સારું કર્યું. પણ પરદેશી કવિતાઓનો પણ આપને ખ્યાલ હશે જ કે વિવેક બહુ સારો આસ્વાદક છે, અનુવાદક છે અને ગુજરાત ગાર્ડનમાં રેગ્યુલર કોલમ લખે છે અને વિદેશી કવિતામાં ખૂબ સુંદર આસ્વાદ અને અનુવાદ બંને સરસ રીતે કરાવે છે. તો આજે એનો પણ એને ઝલક પૂરી પાડી અને મુશાયરાની સરસ શરૂઆત એને કરી પાડી. વાત એને કરી રસ્તા ના પ્લાસ્ટિકની વાત. તો આ કેવી એક આઈરની છે કે પ્લાસ્ટિક જો રસ્તાની ઉપર હોય તો એ નુકસાન કરે છે, વેસ્ટ. અનિલભાઈ, આપ થેન્ક યુ ફોર કમિંગ, થેન્ક યુ ફોર જોઈનિંગ અસ. તો રસ્તાની ઉપર પ્લાસ્ટિક હોય તો એ કચરો છે, પણ રસ્તાના મટીરિયલની અંદર જો મળી ગયું હોય તો એ રસ્તાને વધારે આયુષ્ય આપે છે. આપણા અનિલભાઈ નીકળી ગયા, એમની હાજરીમાં જ કહેવાનું હતું. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના જે પ્રાઈમ અમુક રસ્તા છે ને, એ રસ્તામાં ડાબરની સાથે અંદર નિમ્ન કક્ષાનું પ્લાસ્ટિક મેળવાયેલું હોય છે અને એ પ્લાસ્ટિક એ જે પૂરું પાડે છે તે અહીંયા હાજર છે. આપણને જેનો આજે સહયોગ સાંભળ્યો છે ઇકોવિઝન, એ રિસાયકલ થયેલું પ્લાસ્ટિક ડૉક્ટર નિહાર અહીંયા ઉપસ્થિત છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને પણ એ પ્લાસ્ટિક પૂરું પાડે છે કે જે ડામરની સાથે મેળવે તો એ રસ્તાનું ટકાઉપણું વધે છે. એટલે આપણે લાંબુ જીવવું હોય તો પ્લાસ્ટિક ખાવું એવો કોઈ ગર્ભિત અર્થ આમાં નથી, પણ રસ્તાઓને તો એ લાંબુ આયુષ્ય આપે છે અને બીજી ઘણી વસ્તુઓને લાંબુ આયુષ્ય આપે છે. એટલે આ વાત કંઈ એવી છે કે ખરેખર આમ જોયે તો એક કેવી એક આઈરની છે, કેવો પેરાડોક્સ છે કે આ એક અનંત કાળ સુધી ચાલનારી વસ્તુ છે, ઈશ્વર તુલ્ય થઈ ગઈ છે એ વસ્તુ, અને આમ એ આપણને નુકસાન કરતા છે. એટલે એનો ઉપયોગ વિવેકથી કરવો જોઈએ એવું વિવેકનું કહેવું છે. એશા, તું આ દોરને આગળ વધારો. હું અશોક પાંડેની એક હિન્દી કવિતા છે કે વક્ત કે સાથ સાથ ભરતા ગયા પાપો કા ઘડા, વક્ત કે સાથ સાથ ભરતા ગયા પાપો કા ઘડા, તો પ્લાસ્ટિક ભી બિના ટનો કે હિસાબ સે યહાં વહાં ઇતના જમા હો ગયા, પ્લાસ્ટિક કી દહી જૈસી ચીઝ કા સ્વાદ ભી મિટ
मिट्टी के कुल्हड़ों से बेस्वाद होता बंद हो गया, घटिया प्लास्टिक की रबर बैंड की थैलियों में प्लास्टिक लेकर आया भावविहीन चेहरे और शातिर दिमाग और जलने की ऐसी दुर्गंध जो बस समय बीतने पर ही जाएगी। प्लास्टिक आया तो आए, अधनंगे आवारे बच्चे बड़ी बड़ी गठरियां लेकर दुनिया के चालाक लोगों के लिए गंध के ढेरों को उलट पुलट करने। अब चालाक लोग भूख की मशीन में डालकर कूड़े को बदल देंगे नए प्लास्टिक में। हवे जे कवि ने तमारी समक्ष प्रस्तुत करिए छे, ए कवि सूरतना छे, इंजीनियर छे, गौरांग ठाकर। गौरांग यहाँ आवे पहला एक अलग गौरांग एक बात मने विचार आयो के प्लास्टिक नी साथे अपने रहेवानुं छे। मने जे लोको आ प्लास्टिक ना व्यवसाय में छे એમાંના ઘણા મને કીધું કે તમે આ કરો છો, અને આ કર્યું ત્યારે આપણને પણ ઘણી ખબર પડી, કારણ કે લોકોને બધા ફીડબેક આવ્યા, રિસ્પોન્સ આવ્યા। એમાં એક આપણા આર કે દેસાઈ ઓળખે છે, ઘણા બધા પરિચિત છે, એ વર્ષોથી આ સાથે સંકળાયેલા છે। એમણે મને કહ્યું કે તમે આ બધું કરો છો ભલે પ્રવૃત્તિ તરીકે, પણ ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ ઇરેડિકેટ, અને ઇરેડિકેટ તો કરી શકાય એવું છે જ નહીં, એટલે તમારે આની સાથે જ જીવવાનું છે। એટલે આ એક અગેન બીજો પેરેડોક્સ છે કે આપણે આ વસ્તુની સાથે જ જીવવાનું છે, અને એને સહન પણ કરવાની છે, એનો ઉપયોગ પણ કરવાનો છે, એના વગર આપણને ચાલતું પણ નથી। એટલે લગભગ આ પરિસ્થિતિ એવી થઈ કે અત્યારે શિવસેનાએ સરકાર બનાવ્યા પછી કોંગ્રેસ સાથે જે 5 વર્ષ પસાર કરવાના છે, એવું લગભગ આપણે આખી જિંદગી પ્લાસ્ટિક સાથે કરવાનું છે। ગૌરવ ઠાકર કરી હતી, પણ હું પણ પ્લાસ્ટિકનો જથ્થાબંધ વેપારી નથી, એટલે વિવેકભાઈની જેમ મારી બચેલી મિનિટો હું બીજા કવિઓને આપીશ। અછાંદસ રજૂ કરું છું। ભગવદ્ ગીતા અધ્યાય બીજો શ્લોક 23 મારા છંદસનું ટાઇટલ છે, નૈનમ છિંદંતિ શસ્ત્રાણિ। ઓમ રવયે નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ મિત્રાય નમઃ। સવારે અગાસીમાંથી સૂર્યદેવને અર્ઘ્ય આપતો હતો ત્યાં જ અચાનક ઉડતો ઉડતો એક ચીકણો પારદર્શક પદાર્થ મારા ચહેરાની પ્રદક્ષિણા કરતો, મારા મંત્રોચ્ચારમાં વિઘ્ન નાખતો, ગુમાનમાં મોટે મોટેથી મારા કાનમાં બોલતો સાંભળ્યો। સવારે અગાસીમાંથી સૂર્યદેવને અર્ઘ્ય આપતો હતો ત્યાં જ અચાનક ઉડતો ઉડતો એક ચીકણો પારદર્શક પદાર્થ મારા ચહેરાની પ્રદક્ષિણા કરતો, મારા મંત્રોચ્ચારમાં વિઘ્ન નાખતો, ગુમાનમાં મોટે મોટેથી મારા કાનમાં બોલતો સાંભળ્યો। નૈનમ છિંદંતિ શસ્ત્રાણિ, નૈનમ દહતિ પાવક, ન ચૈનમ ક્લેદયંત્યાપો, ન શોષયતિ મારુત। એને ઓળખવામાં મને ઝાઝી વાર ન લાગી, મારા શ્વાસ પ્રાણ જેટલો જ નજીક છે, નજીક તો રાખું પણ ના છૂટકે પ્રાણે, રંગે રૂપે તો જાણે સાક્ષાત કામદેવ જ, એના કામણથી કોઈ બચ્યું છે જ ક્યાં? પણ હવે મને એનો અંદરથી ડર લાગવા માંડ્યું છે, એ 6 સાલો એવો જ હો, જેવો બોલે છે એવો જ, નૈનમ છિંદંતિ શસ્ત્રાણિ, નૈનમ દહતિ પાવક। કે છે કાલે કોઈએ એને પાણીમાં નાખી દીધો હતો, તો બધાએ તો પાણીથી જ હાથ ધોવા પડ્યા, કોઈએ દિવાસળી ચાંપી હતી,
તો એણે તો હવાના ફેફસા ખાડી ખાધા. તો વળી કોઈ જમીનમાં દાટી આવ્યું તો ધરતીની કૂક ઉજાડી દીધી નાલાયકે. બસ આજ એનું ગુમાન ને એ જ મારો ડર. નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક. કે છે કાલે કોઈએ એને પાણીમાં નાખી દીધો હતો તો બધાએ તો પાણીથી હાથ ધોવા પડ્યા. કોઈએ દીવાસળી ચાંપી હતી તો એણે તો હવાના ફેફસા જ કોરી ખાધા. તો વળી કોઈ જમીનમાં દાટી આવ્યું તો ધરતીની કૂપ ઉજાડી દીધી નાલાયકે. બસ આજ એનું ગુમાન ને એ જ મારો ડર. નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક. એટલામાં જ સૂર્યદેવને અર્ઘ્ય આપતો લોટો નીચે મૂકી મેં પેલો મંત્ર બોલતા પદાર્થને ગર્જના કરી, સાવધાન ઓ હલકા ફુલકા ચીકડા પારદર્શક સાવધાન, તું મારા બ્રહ્માનું ભૂલથી ડાબા હાથે અપાયેલું વરદાન છે. વરદાનથી તો પૃથ્વી લોકમાં તો આવી ગયો છે, પણ અહીંયા હું જ તારો દેવ છું. તારો ઉપયોગ કરી કે કરાવીને વિષ્ણુ રૂપે તારા યોગક્ષેમનું વહન હું નહીં જ કરું. અને વધારામાં હવે તું જોઈ જ લેજે રુદ્ર રૂપે તારી સાથેના મારા અસકારનો તાંડવ નૃત્ય. સલા પ્લાસ્ટિકિયા રાક્ષસ. બીજી રચના છે, ફોર્મ ગઝલ છે. આ પ્લાસ્ટિક બહિષ્કાર કરવો જ પડશે. આ પ્લાસ્ટિક બહિષ્કાર કરવો જ પડશે, સ્વયં શિસ્તથી વાર કરવો જ પડશે. આ પ્લાસ્ટિક બહિષ્કાર કરવો જ પડશે, સ્વયં શિસ્તથી વાર કરવો જ પડશે. ને અસકારનું શસ્ત્ર અમને મળ્યું છે. અસકારનું શસ્ત્ર અમને મળ્યું છે. ઓ પ્લાસ્ટિક હવે તારું આવી બન્યું છે. અસકારનું શસ્ત્ર અમને મળ્યું છે. ઓ પ્લાસ્ટિક હવે તારું આવી બન્યું છે. ને તું મરતો નથી પણ તું મારી શકે છે. તું મરતો નથી પણ તું મારી શકે છે. નવા રોગની ભેટ આપી શકે છે. તું મરતો નથી પણ તું મારી શકે છે. નવા રોગની ભેટ આપી શકે છે. અને આજે મજાની વાત એ છે કે અમારા આખી ગેંગમાં લગભગ 50% ડોક્ટર છે અને 50% કવિઓ છે. હવેનો શેર આ 6-6 જણને અર્પણ છે, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ. કે તું મરતો નથી પણ તું મારી શકે છે. નવા રોગની ભેટ આપી શકે છે. ને તબીબોમાં પ્લાસ્ટિકના સર્જન મળે છે. તબીબોમાં પ્લાસ્ટિકના સર્જન મળે છે. ને પ્લાસ્ટિક યુ સર્જન કવિઓ કરે છે. તબીબોમાં પ્લાસ્ટિકના સર્જન મળે છે. ને પ્લાસ્ટિક યુ સર્જન કવિઓ કરે છે. હવે દેશભક્તિની વ્યાખ્યાઓ બદલો. હવે દેશભક્તિની વ્યાખ્યાઓ બદલો. આ પ્લાસ્ટિક ગુલામીની જંજીર તોડો. હવે દેશભક્તિની વ્યાખ્યાઓ બદલો. આ પ્લાસ્ટિક ગુલામીની જંજીર તોડો. ને વ્યસન જેમ પ્લાસ્ટિકને બાદ કરીએ. વ્યસન જેમ પ્લાસ્ટિકને બાદ કરીએ. નવી જિંદગીની શરૂઆત કરીએ. વ્યસન જેમ પ્લાસ્ટિકને બાદ કરીએ. નવી જિંદગીની શરૂઆત કરીએ. સુરતની આ સુધરાઈ કહે છે સુધરદા. સુરતની આ સુધરાઈ કહે છે સુધરદા. તું સુરતી હૈ પ્લાસ્ટિક હટા કે બદલ જા. સુરતની આ સુધરાઈ કહે છે સુધરદા. તું સુરતી હૈ પ્લાસ્ટિક હટા કે બદલ જા. અને છેલ્લી કવિતા એવી છે કે એમાં મારે તમારો સાથ લેવો પડશે. તમારે મારી સાથે જોડાવાનું છે. આપણે બધાએ અહીંયા પ્લાસ્ટિકની વાવા કરવા તો ભેગા થયા જ નથી. એટલે પ્લાસ્ટિકનું શું કરવા આવ્યા છે એ આમાં છે. ને તમારો સાથ હું માગીશ. કવિતા છે કવિની હાય.
ને કવિની હાય લાગે છે ને તમારે જોડાવાનું છે મારી સાથે તરુણમાં કહીશ કે તારા કોળ નું નખોદ જાય હાય પ્લાસ્ટિક હાય હાય તારા કોળ નું નખોદ જાય હાય પ્લાસ્ટિક હાય હાય તારા મરસિયા ગવાય દૂધ પાણી ન પુરાય હાય પ્લાસ્ટિક હાય હાય તારા કપમાં ચાય ન પીવાય હાય પ્લાસ્ટિક હાય હાય તારા ફૂલો ના વેચાય હાય કવિ ની હાય છે તારા ફૂલો ના વેચાય હાય પ્લાસ્ટિક હાય હાય તું હોય ત્યાં બહુ ગંધાય તું તો નગર નું મૃગ જળ ગણાય હાય પ્લાસ્ટિક હાય હાય તું તો નગર નું મૃગ જળ ગણાય હાય પ્લાસ્ટિક હાય હાય મારા મૂગા પશુ ભરમાય હાય પ્લાસ્ટિક હાય હાય મારું વિજ્ઞાન આગળ જાય હાય પ્લાસ્ટિક હાય હાય એ તારા પર્યાયો શોધાય હાય પ્લાસ્ટિક હાય હાય મારું વિજ્ઞાન આગળ જાય હાય પ્લાસ્ટિક હાય હાય તારા પર્યાયો શોધાય હાય પ્લાસ્ટિક હાય હાય નો પ્લાસ્ટિક ઝુંબેશો થાય હાય પ્લાસ્ટિક હાય હાય એ મારી મનપા જીતી જાય હાય પ્લાસ્ટિક હાય હાય ને આ શેર બધાને આપણા બધાને અર્પણ છે કે ખરો સુરતી એ કહેવાય હાય પ્લાસ્ટિક હાય હાય તને કાળો દે તો ગાય બધા ના કેતા કેતા લેતા જાય છે પણ સરસ જામ લાવી દીધો ગૌરાંગ કે ગાયને પહેલી વાર અને ગાયું પ્લાસ્ટિકનો આપણે આભાર માનીએ છીએ કે અમારે કવિ જાણે ગાથા કરી દીધા તું કવિતા લખવાનું ચાલુ પ્લાસ્ટિક વિશે આમ ઘણી વાર વિચાર આવે કે અમુક લોકો છે ને આપણા કાર્ડ મોકલે છે નોન ટેરેબલ હોય એટલે તમે દિવસના અંતે બધા કાર્ડ ભેગા કરીને પછી છેલ્લે બધું ફાડવું તો પડે ને કેટલા કાર્ડ ભેગા કરીએ તો ફાટે જ નહીં એમ એટલે ભાઈ ઊંચો વાળવો પડે એનો અને આપણને એમ થાય કે આમ નોન ટેરેબલ એટલે આમ જોતા કેટલી સરસ વસ્તુ છે પણ આવો સારો ગુણધર્મ ભગવાને આવા પ્લાસ્ટિક જેવા વસ્તુમાં શું કામ વેડફ્યો હશે બાકી પ્રેમ વિશ્વાસ ચાહક આ બધું બગડી જવું ઘસાવું પીટાવું ને તૂટવું
બગડી જવું, ઘસાવું, પીટાવું ને તૂટવું ને તો પણ ટકી જ રહેવું, ખતમ ના કદી થવું, પ્લાસ્ટિક પાસે શીખવા જેવું છે. ચોપટ થઈ દબાઈને વાંકા વળી જવું, બગડી જવું, ઘસાવું, પીટાવું ને તૂટવું, તો પણ ટકી જ રહેવું, ખતમ ના કદી થવું, પ્લાસ્ટિક પાસે શીખવા જેવું છે આ નવું. તો આવું તો બીજું ઘણું બધું શીખવા જેવું છે. આપણે ધીમે ધીમે આગળ વાત કરીશું. હું રજૂ કરું છું એશા દાદાવાલાને. એશા હવે આંતરરાષ્ટ્રીય કવયત્રી થઈ ગઈ છે, કારણ કે આજે હૈદરાબાદ હોય, કાલે કલકત્તા હોય, પરમ દિવસે દિલ્હી હોય. ભારતીય સાહિત્ય અકાદમી માં પણ એ જઈને આખી ગુજરાતી ભાષાના બે કે ત્રણ જ કવિઓને જ્યાં રિપ્રેઝન્ટેશન મળે છે ત્યાં હમણાં જે જઈને આવી હતી ગયા અઠવાડિયે આવી. અને દિલીપ ઝવેરી કે જે બહુ ઉન્નત ભ્રુવ કવિ કહેવાય ગુજરાતીના, એની સાથે એણે ગુજરાતી ભાષાને રાષ્ટ્રીય કક્ષાએ દિલ્હીમાં જઈને રિપ્રેઝન્ટ કરી. તો બહુ જ સજાગ કવિત્રી છે. ખાલી ફરિયાદ એક જ છે કે એ ગઝલ નથી લખતી. એટલે આમ ગઝલ જ્યાં સુધી નહીં લખે ને ત્યાં સુધી આપણને ગઝલકારોને એમ થાય કે હજુ એ પૂર્ણ કવિત્રી થવાની બાકી છે. એટલે એ ભવિષ્યમાં ગઝલ પણ લખતી થાય, પણ ખૂબ સુંદર અછાંદસ લખે છે જે અમે બધા નથી લખી શકતા, એ લખે છે. એટલે આમ એનું કામ તો એ સારી રીતે કરે જ છે, પણ આવા આવા ચેલેન્જિંગ સબ્જેક્ટ ઉપર પણ એ તરત જ તૈયાર હોય છે. જ્યારે પણ આવું આવી ચેલેન્જ આવે છે ત્યારે એ બહુ સરસ રીતે ઉપાડી લે છે અને સુપેરે પાર પણ પાડે છે. પત્રકાર છે પોતે, કોલમ રાઇટર છે, ઇવેન્ટ નું કામ કરે છે. આમ બહુવિધ પ્રતિભાઓ છે, પણ સૌથી સુંદર એ છે કે એ અણીશુદ્ધ લેખક છે, નવલકથાકાર છે, વાર્તાકાર છે અને કવિત્રી છે. એશા દાદાવાળા. એશા દાદાવાળા સુરત. અછાંદસ રજૂ કરું છું. પ્લાસ્ટિક મુક્ત દેશ, પ્લાસ્ટિક મુક્ત શહેર અને પ્લાસ્ટિક મુક્ત આપણે. શક્ય નથી, છોડો. પ્લાસ્ટિકનો ઉપયોગ કરો, ખૂબ ઉપયોગ કરો. એના પહાડ બનાવો, એના ઝાડ ઉગાડો. પ્લાસ્ટિક ખાઓ, પ્લાસ્ટિક પીઓ, પ્લાસ્ટિક જીઓ. બનાવો એક પ્લાસ્ટિક મણી, પારસ મણી જેવો, અને પછી લઈને નીકળી પડો, અડાડો સૌને અને કરી નાખો બધાને પ્લાસ્ટિકિયા. તમારી દીકરીને અડાડો, રાહ જોયા કરતી તમારી પત્નીને અડાડો, તાજા જન્મેલા દરેક બાળકની હથેળીઓને અડાડી કરી નાખો એની હસ્તરેખાઓને પ્લાસ્ટિકિય. ફૂંકો બ્યુગલો, કાન ફાડી નાખે એવા અવાજે કહો, વાપરો પ્લાસ્ટિક, વાપરો વાપરો. પ્લાસ્ટિક મુક્તિના ભંગની આ એક જ સજા છે. પ્લાસ્ટિક મુક્તિના ભંગની આ એક જ સજા છે. થઈ જાઓ તમે બધા પ્લાસ્ટિકિયા, પછી જીવજો પ્લાસ્ટિકની જેમ સદીઓ સુધી. પડી રહેજો કોઈ ગાયના પેટમાં ગુચડું વળીને, ઝેરી કણ બનીને અટવાયા કરજો કોઈના ગંધાતા ગળામાં. પછી અમે પ્લાસ્ટિક કરતા પહેલા તમને હટાવીશું, પછી અમે પ્લાસ્ટિક કરતા પહેલા તમને હટાવીશું, રિસાયકલ કરીને ફેંકી આવીશું ધરતીના કોઈ સાવ અજાણ્યા ખૂણામાં. પ્લાસ્ટિકિયા માણસોના સફાયા બાદ, પ્લાસ્ટિકિયા માણસોના સફાયા બાદ પ્લાસ્ટિકને ખતમ કરવું સહેલું થઈ જશે અમારા માટે. ઝેર ઝેરને મારે એમ જ પ્લાસ્ટિક પ્લાસ્ટિકને મારશે. સ્થૂળ પ્લાસ્ટિકથી હું થોડી સૂક્ષ્મ પ્લાસ્ટિક તરફ જઈશ, કારણ કે પ્લાસ્ટિક પર્યાવરણ બગાડે જ. પછી એ વાતાવરણ પૃથ્વીનું પર્યાવરણ હોય કે ઘરનું પર્યાવરણ હોય, આપણે બધા પ્લાસ્ટિક પ્રેમીઓ છીએ, એટલે જીવીએ છીએ પણ આપણે પ્લાસ્ટિકની જેમ જ. એટલે એક કવિતા શીર્ષક છે પ્લાસ્ટિક અને યાદ. પ્લાસ્ટિક જીવતું રહે છે સદીઓ સુધી, પ્લાસ્ટિક જીવતું રહે છે સદીઓ સુધી, યાદો પણ જીવતી રહે છે સદીઓ સુધી. પ્લાસ્ટિક જીવતું રહે છે સદીઓ સુધી,
યાદો પણ જીવતી રહે છે સદીઓ સુધી. પ્લાસ્ટિક માણસ નથી તો પણ જીવ્યા કરે, પ્લાસ્ટિક માણસ નથી તો પણ જીવ્યા કરે, યાદો માણસની છે તો પણ મરતી નથી. પ્લાસ્ટિક મુક્તિનો જંગ છેડવો પડે છે, યાદોમાંથી મુક્ત થઈ શકાતું નથી. પ્લાસ્ટિક અને યાદ બેઉ સરખા, પ્લાસ્ટિક અને યાદ બેઉ સરખા. પ્લાસ્ટિક માણસને યાદ બનાવી દે અને યાદ માણસને પ્લાસ્ટિક બનાવી દે. ત્રીજી કવિતા હવે સાવ સૂક્ષ્મ પ્લાસ્ટિક તરફ. પ્લાસ્ટિક અને સ્ત્રી, મોટે ભાગે સ્ત્રીનો સંબંધ પ્લાસ્ટિક સાથે સૌથી વધારે હોય, એટલે સૌથી વધારે પ્લાસ્ટિકનો ઉપયોગ પણ એ જ કરતી હોય, અને સૌથી વધારે પ્લાસ્ટિક જેવું જો કોઈ જીવતી હોય તો પણ એ જ હોય. કે નાટકોમાં કામ કરતી ત્યારે ડિરેક્ટર ક્યારેક ચીડાયેલા અવાજે બૂમ પાડતો, એ પ્લાસ્ટિક યા એક્સપ્રેશન નહીં આપવાના, અને હું ગાલ અને હોઠ બંને ખેંચાય એટલા ખેંચી ચહેરાને ભાવ વિભોર રાખવાની કોશિશ કરતી. લગ્નની પહેલી રાત્રે એ પહેલી વાર અડ્યા ત્યારે કરડી નજરે પૂછેલું, પ્લાસ્ટિકની છો? પછી તો હું રોજ થોડું થોડું પ્લાસ્ટિક સંગરતી મારી જાતમાં. પછી હું થઈ ગઈ આખે આખી પ્લાસ્ટિકની જ. એ બોલે ત્યારે પણ, એ ન બોલે ત્યારે પણ. સહેલું પડતું બોલવાનું, મૂંગા રહેવાનું બંને. હવે હું થઈ ગઈ છું આખે આખી પ્લાસ્ટિક. હજી પણ કોશિશ કરતી રહું છું ગાલ અને હોઠને ખેંચીને ચહેરાને ભાવ વિભોર રાખવાની. તમારે બધાએ આભાર માનવો જોઈએ પ્લાસ્ટિકનો, તમારે બધાએ આભાર માનવો જોઈએ પ્લાસ્ટિકનો. પ્લાસ્ટિક હતી તો જીવી ગઈ, માણસ થઈ હોત તો મરી ગઈ હોત ક્યારની. થેન્ક યુ. તમે જુઓ છો કે કેવા કેવા એંગલથી કવિતાઓ લખાય છે, અને કવિ કઈ રીતે આ યાદોને અને સ્ત્રીત્વને કુટુંબને આ બધા સાથે સાંકળે છે, તો આ એક મજા લેવાની વાત છે, બહુ એસ્થેટિક મજા લેવાની વાત છે. આ કાર્યક્રમનો પૂર્વાર્ધ હતો અને હવે આપણે ઉત્તરાર્ધ તરફ જઈએ. ઉત્તરાર્ધ તરફ જતા પહેલા હું એક ચાર પ્રતિ આપને સંભળાવવાની રજા લઉં છું. હું વિચારું ઘણી વાર કે શેના માટે આ વસ્તુને આપણે જે ધિકારતા હોઈએ પણ એ પણ ચાલ્યા જ કરતી હોય, આપણે અપનાવવી પડે, એનું કારણ શું? તો એની અમારી વાત છે કે ભલે ને થાય એનાથી કરોડોને પરેશાની, ભલે ને થાય એનાથી કરોડોને પરેશાની, ને ભલે એ આખી માનવ જાતને પહોંચાડશે હાનિ, ભલે એ આખી માનવ જાતને પહોંચાડશે હાનિ, મગર ભૂલે ચૂકે જો ચીજ સસ્તી ને ટકાઉ હોય તો એ ચીજોને દુનિયા પ્રેમથી અપનાવી લેવાની. આ બે જ વસ્તુ છે સાહેબ. તમે કોઈ બી સસ્તું ને ટકાઉ આપો ને એટલે પછી લોકો એની પર તૂટી જ પડે. આ પ્લાસ્ટિક પ્લાસ્ટિક આપણે કરીએ છીએ, આપણે કરવું પડે છે, કારણ કે તમે આટલી સસ્તી અને ટકાઉ બીજી કોઈ વસ્તુ છે જ નહીં, અને વર્ષો સુધી આવે એવી બી કોઈ સંભાવના નથી. આ એક એક કડવી અને કટુ વાસ્તવિકતા છે કે આટલી સસ્તી અને આટલી ટકાઉ તમે બીજી કેટલી બધી ધાતુઓ છે, બીજી કેટલા બધા આપણી પાસે પદાર્થો છે, પણ આટલો સસ્તો અને આટલો ટકાઉ પદાર્થ આપણને કોઈ મળતો નથી. એટલે એ તો હવે ક્યારેક શોધાય, પણ ત્યાં સુધી આપણે આને નિભાવવાનું છે. તો આ એક વાત છે, અને હવે આપણે એક નાની ઔપચારિકતા કરી લઈએ. આપણી સાથે વધાર્યા છે જે કવિઓ હવે પછીના ઉત્તરાર્ધના દોરમાં આપણી પાસે ખૂબ સુંદર ભાષા વૈવિધ્ય લઈને આવ્યા છે, એવા કવિઓને સન્માની લઈ આપણી સાથે અહીંયા પ્રેક્ષાગારમાં પણ
કવિગણ ઉપસ્થિત છે, સંદીપ પૂજારા છે, મિત્ર રાઠોડ છે, સુષમ પોલ છે, મંથન દિસાગર છે, યામિની વ્યાસ છે, તો આ બધા કવિઓ છે. એઓ પણ અહીંયા બેસવાને હકદાર છે, કારણ કે એ લોકો પણ ખૂબ સુંદર સર્જન છેલ્લા ઘણા વર્ષોથી કરે છે, તો એમની પણ આપણે ઉપસ્થિતિની સહર્ષ નોંધ લઈએ છીએ. આજે આ અભિયાનની સાથે જે જોડાયું છે તાપીને સ્વચ્છ કરવા માટેનું જે અભિયાન છે લવ તાપી કેર તાપી, એના બે પ્રમોટર્સ આપણી સાથે છે, ડૉક્ટર દીપ્તિ પટેલ, ડૉક્ટર દીપક પટેલ અને ડૉક્ટર વિનોદ શાહ, એમની પણ ઉપસ્થિતિને અમે સહર્ષ નોંધ લઈએ છીએ. કારણ કે તાપીને સ્વચ્છ કરવા માટે ત્યાં કિનારે પડેલું અને અંદર ગયેલા પ્લાસ્ટિકને કાઢ્યા વગર તાપી સ્વચ્છ થવાની નથી, તો એ અભિયાન છેલ્લા વર્ષેથી લગાતાર મોટે પાયે ચલાવી રહ્યા છે, તો દીપ્તિબેન, દીપકભાઈ અને વિનોદભાઈની ઉપસ્થિતિની પણ આપણે અહીંયા સરસ નોંધ લઈએ છીએ. અમારી સાથે જોડાયેલા સ્વજનના મિત્રો જગદીશ ઇટાલિયા, અજિતા ઇટાલિયા, એ લોકો આજે એમના દીકરાનું એક સરસ પરફોર્મન્સ હતું એટલા માટે આવી નથી શક્યા, એ લોકો આવ્યા હોત તો આજે એમની ઉપસ્થિતિ પણ પ્રેરક બનશે, પરંતુ એમની અનુપસ્થિતિની પણ આપણે નોંધ લઈએ છીએ. અને અમારી સાથે સ્વજનના મિત્ર ડૉક્ટર પ્રશાંત કાલિયા ઉપસ્થિત છે, તો વિનંતી કરું છું કે આપણે કવિઓને સન્માનીએ. હું ડૉક્ટર નિહાલ ડૉક્ટરને સ્ટેજ પર આવવા માટે વિનંતી કરું છું અને ડૉક્ટર પ્રશાંત કાલિયાને વિનંતી કરું છું. કેદાર જાગીરદાર, તમે પણ ઇકોવિઝનના એક પ્રમોટર છો, તો અહીંયા ઉપર પધારો. કેદાર જાગીરદારને વિનંતી કે ઉપર આવે. કેદારભાઈ આવજો અહીંયા. નિહારભાઈ અને કેદારભાઈ, ઇકોવિઝન કે જે સુરત શહેરનું તમામ પ્લાસ્ટિક વેસ્ટ જે છે, જેટલું બી વેસ્ટ કલેક્ટ થાય છે, એ તમામને રિસાયકલ કરવાની જવાબદારી જેમણે ઉપાડી છે, એ નિહાર ડૉક્ટર અને કેદાર જાગીરદાર માટે એક જોરદાર તાળી. તો આપના શુભ હસ્તે અમે અજિતા ઇટાલિયાની નાની સરસ પુસ્તિકા છે એ આપને અર્પણ કરવા માગીશું. કવિઓને વિનંતી કરું છું. સૌ પ્રથમ ડૉક્ટર પ્રશાંત, આપને જ વિનંતી કે સૌ પ્રથમ આપણે પહેલા કવિ જેને ઓપનિંગ કર્યું ડૉક્ટર વિજય ટેલરને અજિતાના પુસ્તકથી સન્માનિત કરો. ડૉક્ટર પ્રશાંત સન્માનિત કરશે. અચ્છા કેદાર, સ્વયં કેદારેશ્વર પોતે કવિત્રી હોય તો એનું સન્માન વૈશાળી સાક્ષી છે. તરબતરમાં પેલી કોણ છોકરા આપણે રાધિકા ચોપરા, તો વિવેકે જયારે વિવેક નીરવ તીર્થેશ બધા હતા, પણ કે રાધિકા નું આખી એની ઓર્કેસ્ટ્રા હતી, પણ કે રાધિકા નું સન્માન તો હું જ કરીશ. આમાં હું વિચારતો હતો કે કેવી રીતે વિવેક નું સેટિંગ કરું, પણ પછી ભગવાન નિમિષાનું મારું બોલાવવું પડશે વિવેક ના એના માટે, પણ હવે એને કેદારને શોધી કાઢ્યો અંદરથી. થેન્ક યુ કેદારભાઈ. ગૌરાંગ ઠાકર ને સન્માનિત કરશે નિહાર ડોક્ટર. ડ્રેસ કોડમાં પણ છે બંને જણા, એટલે એના માટે બી તમે તાળીઓ પાડી દો. થેન્ક યુ ડૉક્ટર પ્રશાંત કાર્યાલય વિનંતી કે એશા દાદાવાલાને સન્માનિત કરે. સ્વજન સન્માન છે સ્વજનને, તેઓ બંને સ્વજનના સ્થાપક છે. થેન્ક યુ વેરી મચ. આપણી સાથે બહારથી પધારેલા બંને શાયરો, એમાં ભાવિન ગોપાણીનું સન્માન. નિમિષા ડૉક્ટરને વિનંતી કે આ પધારો ઉપર અને એમને સન્માનિત કરો. ભાવિન ગોપાણીને સન્માનીએ આપણે, કે જેમને હવે આપણે થોડા સમય પછી સાંભળીશું એમની પ્લાસ્ટિક ઉપરની કવિતાઓ. નિમિષા નિહાર ડૉક્ટર, થેન્ક યુ વેરી મચ. અને ડૉક્ટર દીપકભાઈ આપ પધારો. અમારા ડૉક્ટર બી છે અહીંયા, મનોજ જોશી,
છેક જામનગરથી આવ્યા છે અને તબીબી વ્યવસાય એને કહ્યું ને ગૌરાંગે અડધા ડૉક્ટર છે ને અડધા દર્દી છે જેમાં ડૉક્ટર મનોજ જોશી પોતે છે. થેન્ક યુ દીપકભાઈ, થેન્ક યુ મનોજભાઈ. અને મને કોણ સન્માન છે, રાજીવ વ્યાસ આપ પધારો મને સન્માનિત કરવા. એસએમસી અને રેડિયો મિર્ચી પ્લાસ્ટિક ઉપર એક સરસ અભિયાન કરી રહ્યા છે. હર્ષ સોલંકી જો ઉપસ્થિત હોય તો નથી આવ્યો. હર્ષ મિર્ચીમાંથી કોઈ નથી ને, બાકી હર્ષનું અમારે આજે સન્માન કરવું હતું. લવ તાપી કેર તાપીની ટીમ વિનોદભાઈ દીપકભાઈ દીપીબેન આપ જરાક એક મિનિટ માટે પધારો. પ્લીઝ 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 આપને અમે સ્વજનમાંથી એશા અને પ્રશાંત સન્માન કરશે. નિમિષા ડૉક્ટર આપ પણ જરાક ઉપર પધારો ને પ્લીઝ. એક આ એક સન્માન કરીએ છીએ અમે સાથે લઉં તાપી ગેર તાપીની ટીમ છે. તમામને ઉભરા આવવા માટે વિનંતી. યશા, નિમિષા અને પ્રશાંત આપ ત્રણ એમને સન્માનો. અમે તો ખાલી કવિતાઓ કરીએ છીએ પણ આ લોકો એકચ્યુઅલ પ્લાસ્ટિક મુક્તિનું કામ કરે છે, એટલે જોતા કાઢી અમે માટે રિયલ હીરોઝ આ લોકો છે કે જે લોકો ખરેખર આટલા બિઝી હોવા છતાં શહેર માટે એક અદ્ભુત કામગીરી કરે છે. અને ડૉક્ટર ફાલ્ગુની પણ છે સાથે. આ તમામને ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ એક સરસ કામ કરો છો. અમે તો માત્ર આ મેસેજો આપીએ છીએ અને એક પ્રેરણાત્મક કામગીરી કરીએ છીએ, પરંતુ તમે રિયલ વર્ક કરો છો, એટલે તમે આ રીતે કવિઓને આગળ ઉભા રહીને ઢાંકી દેવા માટે જ યોગ્ય કરો છો. કવિઓ જેટલા ઢંકાયેલા રહે એટલા સારા. અરે બરાબર રહીશ વધારે પ્રવેશ્યા હોય એવું મને લાગી રહ્યું છે. આમ જાજા નથી પ્રવેશતા મારામાં, પણ હવે આજે કંઈક ક્યારેક ક્યારેક પ્રવેશી જાય છે. રદ્દી કાકા પણ ઉપસ્થિત છે, ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ. અને સુરત એરપોર્ટ પર આટલી બધી ફ્લાઇટ થઈ એ જેને આભારી છે એવા રદ્દીકા મારફતિયા વડીલ છે આપણી સાથે ઉપસ્થિત છે. એમની પણ આપણે સહર્ષ ફોન લઈએ છીએ. રદ્દી કાકા થેન્ક યુ. એરપોર્ટને પણ પ્લાસ્ટિકથી મુક્ત કરજો. દીપ્તિબેન, પ્લાસ્ટિકના કલેક્શનના સેન્ટર્સ ઉભા કરવાનું આખું એક અભિયાન, આના પછી એમના જ અભિયાનના ભાગરૂપે ફોલો થવાનું છે. શહેરમાં ઠેર ઠેર માત્ર પ્લાસ્ટિક કલેક્ટ થાય એવા અલગ સેન્ટર ઊભું કરવા માટેની એમણે જગ્યાઓ પ્રોવાઈડ કરવાનું એસએમસીને વચન આપ્યું છે. તો થેન્ક યુ દીપ્તિબેન, થેન્ક યુ ફોર યોર ધીસ વન્ડરફુલ કેમ્પેન, થેન્ક યુ. તો આગળ વધીએ છીએ ને, હવે આજનો બીજો અડધા રજૂ કરીએ છીએ. ના, આપણે પહેલાં આપણે મહેમાન કરીએ અને રજૂ કરીએ. હું મારું વૃદ્ધત્વ હોવાને કારણે હું છેલ્લો રજૂ થઈશ, ઉંમર પ્રમાણે હું છેલ્લો રજૂ થઈશ. બાકી ખરેખર મારે રજૂ થઈ જવું જોઈએ હવે, કારણ કે આ યુવા કવિઓ એ ધુવાધાર કવિઓ છે કે તમે એમને સાંભળ્યા જ કરો. પ્લાસ્ટિક પર એટલું બધું મટીરિયલ ન હોય એટલા માટે આજે એ લોકો ઓછું બોલશે, બાકી એક એક કલાક સાંભળી શકો. એક ચાર પંક્તિ રજૂ કરું છું કે પશુ બિચારા એને ભોજન માની લઈને ચરે છે. પશુ બિચારા એને ભોજન માની લઈને ચરે છે, કુદરતને ચરણે માણસ આ કેવી ચીજ ધરે છે. પશુ બિચારા એને ભોજન માની લઈને ચરે છે, કુદરતને ચરણે માણસ આ કેવી ચીજ ધરે છે કે ઘરનો સગળો કચરો પ્લાસ્ટિક બેગ મહીએ ભરે છે. ઘરનો સગળો કચરો પ્લાસ્ટિક બેગ મહીએ ભરે છે કે થોડો કચરો ફેંકવા જાજો કચરો પેદા કરે છે.
અંદર જેટલો ભરે છે એના કરતાં વધારે જોઈએ કોથળીમાં, કોથળી પોતે એટલો મોટો કચરો છે. એટલે આ એક બે આઈરની છે, આ ઘણી બધી આઈરની ધીમે ધીમે મને સૂઝે છે, એવી આપ સમક્ષ રજૂ કરતો થાઉં છું. પણ હવે આપણે રજૂ કરીએ છીએ અમદાવાદથી ખાસ પધાર્યા છે અને એક ચેલેન્જ તરીકે આ એમણે આ વાતને લીધી છે. મુશાયરાઓ ની જે સદાબહાર હસ્તી છે એવા ભાવિન ગોપાણીને આપણે આપણા જોરદાર પ્રતિસાદ સાથે ઉપસ્થિત કરવા માટે વિનંતી કરું છું. ભાવિન ગોપાણી ભાવિક ગોપાણી અમદાવાદ મુક્તક છે. તમે દુશ્મન ભલે સમજો કે અમને બીક છે, તમે દુશ્મન ભલે સમજો કે અમને બીક છે, તમારા બોમ્બ ને બંદૂક બધું ઠીક છે. તમે દુશ્મન ભલે સમજો કે અમને બીક છે, તમારા બોમ્બ ને બંદૂક બધું ઠીક છે, અમારા અંતનું કારણ અમે પોતે થશું. અમારા અંતનું કારણ અમે પોતે થશું. અમે વપરાશમાં રાખ્યું હજી પ્લાસ્ટિક છે. તમે દુશ્મન ભલે સમજો કે અમને બીક છે, તમારા બોમ્બ ને બંદૂક બધું ઠીક છે, અમારા અંતનું કારણ અમે પોતે થશું. અમે વપરાશમાં રાખ્યું હજુ પ્લાસ્ટિક છે. એક થોડી પંક્તિઓ. આજે ઘરે જવાની ઉતાવળ છે, આજે ઘરે જવાની ઉતાવળ છે. આજે સમાચાર મળ્યા છે કે હું પ્લાસ્ટિકની ટાંકીમાંથી પ્લાસ્ટિકના પાઇપના રસ્તે આવતા પાણીથી પ્લાસ્ટિકની ડોલ ભરી પ્લાસ્ટિકના ટમ્બલરમાં ભરી ભરી જે પ્લાસ્ટિકના કુંડાઓમાં દરરોજ પાણી નાખતો હતો. આજે ઘરે જવાની ઉતાવળ છે. આજે સમાચાર મળ્યા છે કે હું પ્લાસ્ટિકની ટાંકીમાંથી પ્લાસ્ટિકના પાઇપના રસ્તે આવતા પાણીથી પ્લાસ્ટિકની ડોલ ભરી એમાંથી પ્લાસ્ટિકના ટમ્બલર ભરી ભરીને પ્લાસ્ટિકના કુંડાઓમાં દરરોજ પાણી નાખતો હતો. તેમાં એક કુંડામાં એક ફૂલ આવ્યું. તેમાં એક કુંડામાં એક ફૂલ આવ્યું છે. આજે ઘરે જવાની ઉતાવળ છે, પણ સાથે સાથે ચિંતા છે. એ ફૂલ પ્લાસ્ટિકનું તો નહીં. સાથે સાથે ચિંતા છે એ ફૂલ પ્લાસ્ટિકનું તો નહીં હોય ને. આભાર. એક બીજું કાવ્ય. માણસના શરીર પરથી વાળ અને રૂવાડા ઉતરવા લાગે એમ ધરતી પરથી છોડ અને વૃક્ષો સુકાઈને ઉતરવા લાગ્યા. માણસના શરીર પરથી વાળ અને રૂવાડા ઉતરવા લાગે એમ ધરતી પરથી છોડ અને વૃક્ષો સુકાઈને ઉતરવા લાગ્યા. ચામડી ફીકી અને ઢીલી પડી જાય એ જ રીતે માટી તદ્દન રાખ જેવી નિસ્તેજ બની ગઈ. ચામડી ફીકી અને ઢીલી પડી જાય એ જ રીતે માટી તદ્દન રાખ જેવી નિસ્તેજ બની ગઈ. આંખના આંસુઓ અને મોઢાની લાળ સુકાઈ જાય એમ વહેતી નદીઓ અને ઝરણાઓ સુકાવા લાગ્યા. આંખના આંસુઓ અને મોઢાની લાળ સુકાઈ જાય એમ વહેતી નદીઓ અને ઝરણાઓ સુકાવા લાગ્યા. છેવટે પૃથ્વીના સૌથી અસરગ્રસ્ત ભાગમાં ખાડો કરી એક ટુકડો સેમ્પલ તરીકે લઈ બાયોપ્સી કરાવી તો ડાયગ્નોસિસ થયું કેન્સર. અને કેન્સર થવાના કારણમાં ઊંડે ઉતર્યા તો પ્રમુખ કારણ હાથ આવ્યું પ્લાસ્ટિક. એક બીજું કાવ્ય છે. એમનો પ્રકૃતિ પ્રેમ કેવો પડે, એમનો પ્રકૃતિ પ્રેમ કેવો પડે. ઘરની સામે આવેલો બગીચો બાલ્કનીમાંથી સીધે સીધો દેખી શકાય એ માટે. એમનો પ્રકૃતિ પ્રેમ કેવો પડે. ઘરની સામે આવેલો બગીચો બાલ્કનીમાંથી સીધે સીધો દેખી શકાય એ માટે હમણાં જ એમણે આંગણાના વૃક્ષને કપાવ્યું છે. એમનો પ્રકૃતિ પ્રેમ કેવો પડે. ઘરની સામે આવેલો બગીચો બાલ્કનીમાંથી સીધે સીધો દેખી શકાય એ માટે એમણે આંગણાના વૃક્ષને કપાવ્યું છે. અને ઓરડામાં થોડું લીલોતરી જેવું લાગે એટલે ઓરડાના એક ખૂણે મુકાવ્યો છે પ્લાસ્ટિકનો છોડ. અમારા અમદાવાદમાં
પીરા નામની એક ડમ્પિંગ સાઇટ છે જ્યાં ઊંચો ડુંગર થયો છે. પહેલાં હું નાનો હતો ને એવું વિચારતો હતો કે આપણા શહેરને ડુંગર ના મળે એમ અફસોસ રહેતો હતો, કારણ કે ડુંગર બહુ ગમે. કોઈ આપણા શહેરમાંથી જો સામે પર્વતો દેખાતા હોય તો આમ બહુ સારું લાગે, પણ ઈશ્વરની ઈચ્છાઓ કેવા કેવા રસ્તે પૂરી કરે છે. હવે ડુંગર થઈ ગયો છે અને મોટો થતો જાય છે. નગરના કિનારે હતો એક ખાડો, હવે ત્યાં જે કચરાના ઊંચા પહાડો જે સળગ્યા કરે છે સતત રાત દાડો, હવે આ નગરનું નરક નામ પાડો. નગરના કિનારે હતો એક ખાડો, હવે ત્યાં જે કચરાના ઊંચા પહાડો જે સળગ્યા કરે છે સતત રાત દાડો, હવે આ નગરનું નરક નામ પાડો. ન તો દ્વાર ખોલો ન બારી ઉગાડો, ન તો દ્વાર ખોલો ન બારી ઉગાડો, બધા નાક પર એક ગણનું લગાડો. ન તો દ્વાર ખોલો ન બારી ઉગાડો, બધા નાક પર એક ગણનું લગાડો. હવામાં જે પ્લાસ્ટિકનો ઝેરી ધુમાડો, હવે આ નગરનું નરક નામ પાડો. ન તો દ્વાર ખોલો ન બારી ઉગાડો, બધા નાક પર એક ગણનું લગાડો. હવામાં જે પ્લાસ્ટિકનો ઝેરી ધુમાડો, હવે આ નગરનું નરક નામ પાડો. સજા ભોગવે છે નદી ને પહાડો, સજા ભોગવે છે નદી ને પહાડો, ગમે ત્યાં ના પ્લાસ્ટિક તત્વો ઘુસાડો. સજા ભોગવે છે નદી ને પહાડો, ગમે ત્યાં ના પ્લાસ્ટિક તત્વો ઘુસાડો. અખંડિત ધરામાં પડી છે તિરાડો, હવે આ નગરનું નરક નામ પાડો. સજા ભોગવે છે નદી ને પહાડો, ગમે ત્યાં ના પ્લાસ્ટિક તત્વો ઘુસાડો. અખંડિત ધરામાં પડી છે તિરાડો, હવે આ નગરનું નરક નામ પાડો. છે કાચી દિવાલો ને માથા પછાડો, છે કાચી દિવાલો ને માથા પછાડો. આ માણસની જાતે લીધો છે ઉપાડો, કર્યો છે એક પાતાળ માં ગંધવાડો, હવે આ નગરનું નરક નામ પાડો. છે કાચી દિવાલો ને માથા પછાડો, આ માણસની જાતે લીધો છે ઉપાડો, કર્યો છેક પાતાળ માં ગંધવાડો, હવે આ નગરનું નરક નામ પાડો. ને છેલ્લો બનશે, આ વાતાવરણને ના ધંધે લગાડો, આ વાતાવરણને ના ધંધે લગાડો, આ ઘર આપણું છે શું ઘરને ઉજાડો. આ વાતાવરણને ના ધંધે લગાડો, આ ઘર આપણું છે શું ઘરને ઉજાડો. જે ઊંઘી ગયા છે એ સૌને જગાડો. આ વાતાવરણને ના ધંધે લગાડો, આ ઘર આપણું છે શું ઘરને ઉજાડો. જે ઊંઘી ગયા છે સૌને જગાડો, જીવનમાંથી પ્લાસ્ટિકને સૌ ભગાડો. જે ઊંઘી ગયા છે એ સૌને જગાડો, જીવનમાંથી પ્લાસ્ટિકને સૌ ભગાડો, હવે આ નગરનું નરક નામ પાડો. એક મતલા છે, તૂટી પડે વરસાદ એવો છત કે નેવું ના રહે, તૂટી પડે વરસાદ એવો છત કે નેવું ના રહે, દિવાલ માથે હવેથી કોઈ દેવું ના રહે. તૂટી પડે વરસાદ એવો છત કે નેવું ના રહે, દિવાલના માથે હવેથી કોઈ દેવું ના રહે. કુદરતની સાથે એ રીતે સાયુજ્ય સાધી ચાલીએ, કુદરતની સાથે એ રીતે સાયુજ્ય સાધી ચાલીએ, ફરિયાદ કોઈ ના રહે કે કંઈ જ કહેવું ના રહે. કુદરતની સાથે એ રીતે સાયુજ્ય સાધી ચાલીએ, ફરિયાદ કોઈ ના રહે કે કંઈ જ કહેવું ના રહે. પેટાળમાં નાખો છતાં પ્લાસ્ટિક તો પ્લાસ્ટિક છે, પેટાળમાં નાખો છતાં પ્લાસ્ટિક તો પ્લાસ્ટિક છે, એવી જગ્યાએ રહી જશે જ્યાં જેવું તેવું ના રહે. પેટાળમાં નાખો છતાં પ્લાસ્ટિક તો પ્લાસ્ટિક છે, એવી જગ્યાએ રહી જશે જ્યાં જેવું તેવું ના રહે. સ્વાર્થી બની ઉપયોગ જે કરતા રહે પ્લાસ્ટિકનો, સ્વાર્થી બની ઉપયોગ જે કરતા રહે પ્લાસ્ટિકનો, બસ આપણા સૌમાં હવેથી કોઈ એવું ના રહે. અને છેલ્લો છે, આથી વધારે હોય શું પ્લાસ્ટિકની બુરી અસર, આથી વધારે હોય શું પ્લાસ્ટિકની બુરી અસર, આવી ચડે જો કાવ્યમાં તો કાવ્ય જેવું ના રહે.
આથી વધારે હોય શું પ્લાસ્ટિક ની બુરી અસર આવી ચડે જો કાવ્યમાં તો કાવ્ય જેવું ના થાય. એક મડલાને બે શેર કહીને મારી વાત પૂર્ણ કરું. પરણો નથી ને ઝાડ પર માળો નથી, પરણો નથી ને ઝાડ પર માળો નથી, ક્યાં માનવીનો કાંકરી ચાળો નથી. પરણો નથી ને ઝાડ પર માળો નથી, ક્યાં માનવીનો કાંકરી ચાળો નથી. પૃથ્વી સતત મૂંઝાય છે આ વાત પર, પૃથ્વી સતત મૂંઝાય છે આ વાત પર, પહેલા હતો એવો સમય ગાળો નથી. પરણો નથી ને ઝાડ પર માળો નથી, ક્યાં માનવીનો કાંકરી ચાળો નથી. પૃથ્વી સતત મૂંઝાય છે આ વાત પર, પહેલા હતો એવો સમયગાળો નથી. આબોહવાની દુર્દશાના મૂળમાં, આબોહવાની દુર્દશાના મૂળમાં પ્લાસ્ટિક જેવો કોઈનો ફાળો નથી. પરણો નથી ને ઝાડ પર માળો નથી, ક્યાં માનવીનો કાંકરી ચાળો નથી. ખૂબ ખૂબ આભાર. જીવંત બનાવી દીધું. તો હવે આપણી સાથે બીજા એક જાનદાર અવાજ આપણા મહેમાન કવિ છે, પણ એ પહેલા હું એક બે નાની વાત કહેવાની વિચારું છું કે એ વિચારીને ખબર શું, એ તો ચાવી જાય છે. એ વિચારીને ખબર શું, એ તો ચાવી જાય છે. ગાય પ્લાસ્ટિક ખાઈને પણ દૂધ આપી જાય છે. એ વિચારીને ખબર શું, એ તો ચાવી જાય છે કે ગાય પ્લાસ્ટિક ખાઈને પણ દૂધ આપી જાય છે, ને એ જ પીને આખી માનવજાત જીવી જાય છે. એ જ પીને આખી માનવજાત જીવી જાય છે, ને એને પાપે ગાય રસ્તામાં ગુજરી જાય છે. આ વાત બીજા એક અલગ અંદાજથી મેં કહી છે કે પહેલા મંદિરમાં ઈશ્વરની પૂજા કરી આવે છે, પહેલા મંદિરમાં ઈશ્વરની પૂજા કરી આવે છે ને ફૂલ ચડાવી પ્લાસ્ટિકની થેલી રસ્તે નાખે છે. પહેલા મંદિરમાં ઈશ્વરની પૂજા કરી આવે છે ને ફૂલ ચડાવી પ્લાસ્ટિકની થેલી રસ્તે નાખે છે કે ગાયને ભોજન આપનારને કોણ હવે સમજાવે કે ગૌ હત્યાનું પાપ તો આવી રીતે પણ લાગે છે. તો એક્ચ્યુઅલી આ ગૌ હત્યાનું પાપ હશે એટલે જ આ ગાયો આ ખાતી હશે, બાકી શ્વાન હત્યા જેવું નથી. કૂતરાઓ પ્લાસ્ટિકની થેલી નથી ખાતા, આ મારું ઓબ્ઝર્વેશન છે. ખબર નહીં ક્યાંથી શીખી આવ્યા છે, એને બી ખબર હશે કદાચ કે માણસો કૂતરાઓનું દૂધ પીતા નથી ને પ્લાસ્ટિક ખાવાથી દૂધ આપવાના નથી આપણે, કારણ ગમે તે હોય પણ કૂતરા પ્લાસ્ટિક નથી ખાતા. આગળ વધી અને આજના આપણા મહેમાન કવિ છેક જામનગરથી પધાર્યા છે. જામનગર સાહિત્યિક પ્રવૃત્તિથી ખૂબ ધમધમતું શહેર, અને એમાં વિરલ રાજ અને ડૉક્ટર મનોજ જોશી જેવી હસ્તીઓ અહીંથી જ્યારે જ્યારે રહીશ અને ઈશા જામનગર જાય ત્યારે મને ઈર્ષા થાય એ લોકોની કે મારાથી જવાતું નથી. તો મને થયું કે મારાથી ભલે નથી જવાતું, પણ જે શખ્સને મારે જોવા છે એટલે ઈશા વિરલ રાજને અહીંયા બોલાવે અને હું મનોજ જોશીને અહીંયા બોલાવું, એટલે મારે ભલે મારથી નથી જવાતું પણ આપણે એમને તો અહીંયા બોલાવી જ શકીએ છીએ. પોતે વ્યવસાય તબીબ છે પરંતુ સતત સાતત્યપૂર્ણ રીતે ધુઆધાર ગઝલો છેલ્લા કેટલાક વર્ષોથી અદ્ભુત રીતે લખે છે ડૉક્ટર મનોજ જોશી. ડૉક્ટર મનોજ જોશી મન જામનગર. વાતની શરૂઆત એક સાવ અલગ કાવ્ય પ્રકારથી કરવી છે, દોહરા. જે લોકો સાહિત્ય સાથે સંકળાયેલા નથી એ પણ દોહરાના સ્વરૂપથી પરિચિત હશે, પણ એને કદાચ ખબર નહીં હોય કે આને દોહરો કહેવાય. આપણે સૌને ભણવામાં આવતું કે ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ગામ, ખેતી કરતો ખંડથી પટેલ પાંચો નામ, આ દોહરાનું સ્વરૂપ છે. આ દોહરાના પ્રતિ દોહરાથી વાતની શરૂઆત કરું છું. જેમ ગઝલની પ્રતિ ગઝલ એમ દોહરાનો એક પ્રતિ દોહરો લખ્યો છે અને પછી મારા દોહરાઓ. ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ગામ,
ખેતી કરતો ખંદથી પટેલ પાછો નામ. મેં શું લખ્યું? પ્લાસ્ટિક કેરી ખીણમાં પ્લાસ્ટિક નામે ગામ, પ્લાસ્ટિક કેરી ખીણમાં પ્લાસ્ટિક નામે ગામ, પ્લાસ્ટિક વાવે ખંતથી માણસ એનું નામ. ને બીજા દોરાઓ છે. પ્લાસ્ટિકની આ ભોમ પર કેવી વર્તે આણ, પ્લાસ્ટિકની આ ભોમ પર કેવી વર્તે આણ, પ્લાસ્ટિકિયા થયા સ્મિત ને પ્લાસ્ટિક થઈ ગયા પ્રાણ. ને પ્લાસ્ટિક ખેલે મોજથી સાવ અનોખો ખેલ, પ્લાસ્ટિક ખેલે મોજથી સાવ અનોખો ખેલ, સળિયા કે તાળા વગર આપે સૌને જેલ, સળિયા કે તાળા વગર આપે સૌને જેલ. અને કદાચ આ જેલ જો સળિયા કે તાળાવાળી હોય તો કેવો હાલ હોય, હસતા હસતા જાય ને જાતે મારે લોક, હસતા હસતા જાય ને જાતે મારે લોક, પ્લાસ્ટિક તારી કેદમાં એમ પ્રવેશે લોક, પ્લાસ્ટિક તારી કેદમાં એમ પ્રવેશે લોક. ને દોરો સાંભળજો, આપી જઈશું આપણે બાળકને શું યાર, આપી જઈશું આપણે બાળકને શું યાર, કુદરત સાથે વેર ને પ્લાસ્ટિક સાથે પ્યાર. ને ઘાટા દૂધના મોહમાં મળે ભેંસની ઢીક, ઘાટા દૂધના મોહમાં મળે ભેંસની ઢીક, સગવડ તારા પ્રેમમાં એમ મળ્યું પ્લાસ્ટિક, ઘાટા દૂધના મોહમાં મળે ભેંસની ઢીક, સગવડ તારા પ્રેમમાં એમ મળ્યું પ્લાસ્ટિક. ને આથી મોટી હોય શું પ્લાસ્ટિક કેરી જીત, દોરો સાંભળજો વીરભાઈ, આથી મોટી હોય શું પ્લાસ્ટિક કેરી જીત, જકમારીને ગાઉં છું પ્લાસ્ટિક ના હું ગીત. આથી મોટી હોય શું પ્લાસ્ટિક કેરી જીત, જકમારીને ગાઉં છું પ્લાસ્ટિક ના હું ગીત. અને છેલ્લો દોરો છે કે પ્લાસ્ટિક બુરા સૌ કહે, પ્લાસ્ટિક તજે ન કોઈ, પ્લાસ્ટિક બુરા સૌ કહે, પ્લાસ્ટિક તજે ન કોઈ, પ્લાસ્ટિક ઓઢે અંત મે પ્લાસ્ટિક મે હી સોય. ગઝલ મતલા છે, જીવનમાં એટલા સ્થાને તમે પ્લાસ્ટિક ના રાખો, જીવનમાં એટલા સ્થાને તમે પ્લાસ્ટિક ના રાખો, કે પ્લાસ્ટિક બોલવા લાગે તમે પ્લાસ્ટિક ના રાખો. જીવનમાં એટલા સ્થાને તમે પ્લાસ્ટિક ના રાખો, કે પ્લાસ્ટિક બોલવા લાગે તમે પ્લાસ્ટિક ના રાખો. ને શેર સાંભળજો મુકડો, જીવનના ઝેર શું ઓછા પડે છે તમને પીવામાં, જીવનના ઝેર શું ઓછા પડે છે તમને પીવામાં, આ થાળી વાટકા પ્યાલે તમે પ્લાસ્ટિક ના રાખો. જીવનના ઝેર શું ઓછા પડે છે તમને પીવામાં, આ થાળી વાટકા પ્યાલે તમે પ્લાસ્ટિક ના રાખો. ને ઘરેથી બેગ સાથે લઈ જતા તકલીફ છે નહી ઝેર, ઘરેથી બેગ સાથે લઈ જતા તકલીફ શેની છે, જૂઠી સગવડતાના નામે તમે પ્લાસ્ટિક ના રાખો, જૂઠી સગવડતાના નામે તમે પ્લાસ્ટિક ના રાખો. ને આ પોઈન્ટ એક બે વાર આવી ગયો પણ ઓબ્વિયસ છે કે રિપીટ થશે, બિચારા કોથળીને રોટલા સમજીને ચાવે છે, બિચારા કોથળીને રોટલા સમજીને ચાવે છે, તો મૂંગા ઢોરના ખ્યાલે તમે પ્લાસ્ટિક ના રાખો, તો મૂંગા ઢોરના ખ્યાલે તમે પ્લાસ્ટિક ના રાખો. અને અંતિમ છે કે અરે ધરતીએ ઓગાળી નથી શક્તિ પૂરું એને, અરે ધરતીએ ઓગાળી નથી શક્તિ પૂરું એને, હવે હાંફીને પોકારે તમે પ્લાસ્ટિક ના રાખો, હવે હાંફી
આપીને પોકારે, તમે પ્લાસ્ટિક ના રાખો જીવનમાં એટલા સ્થાને, તમે પ્લાસ્ટિક ના રાખો કે પ્લાસ્ટિક બોલવા લાગે, તમે પ્લાસ્ટિક ના રાખો. એક ગીત છે, પ્લાસ્ટિક કેરી આંખો પહેરી, પ્લાસ્ટિક જેવા સપના જોયા. પ્લાસ્ટિક કેરી આંખો પહેરી, પ્લાસ્ટિક જેવા સપના જોયા, સપનામાં પણ આવ્યું પ્લાસ્ટિક. પ્લાસ્ટિક કેરી આંખો પહેરી, પ્લાસ્ટિક જેવા સપના જોયા, સપનામાં પણ આવ્યું પ્લાસ્ટિક, અંતે પ્લાસ્ટિક જેવું રોયા. મોકડું છે ને, પ્લાસ્ટિક કેરી આંખો પહેરી, પ્લાસ્ટિક જેવા સપના જોયા, સપનામાં પણ આવ્યું પ્લાસ્ટિક, અંતે પ્લાસ્ટિક જેવું રોયા. ને બંધ સાંભળજો, કે કાં તો લોભી સ્વભાવ નડ્યો, કાં તો લોભી સ્વભાવ નડ્યો. સાહેબ વાત કરી ને કે સસ્તું મળે છે, બરાબર. કાં તો લોભી સ્વભાવ નડ્યો, કાં તો આળસ નકરી. કાં તો લોભી સ્વભાવ નડ્યો, કાં તો આળસ નકરી, પ્લાસ્ટિક તારા ડબ્બે સૌની એમ પુરાઈ બકરી. કાં તો લોભી સ્વભાવ નડ્યો, કાં તો આળસ નકરી, પ્લાસ્ટિક તારા ડબ્બે સૌની એમ પુરાઈ બકરી. ને મે કરતા કરતા વાળી ખેતર ખોયા, બે કરતા કરતા વાળી ખેતર ખોયા, સપનામાં પણ આવ્યું પ્લાસ્ટિક, અંતે પ્લાસ્ટિક જેવું રોયા. ને બીજો બનશે કે પ્લાસ્ટિક માંથી છૂટવા માટે હવે બધાએ વલખે, પ્લાસ્ટિક માંથી છૂટવા માટે હવે બધાએ વલખે, પલાટી મારી નિરાતે બેઠું પ્લાસ્ટિક ભૂચમાં મલખે. પ્લાસ્ટિક માંથી છૂટવા માટે હવે બધાએ વલકે, પલાટી મારી નિરાતે બેઠું પ્લાસ્ટિક મૂછમાં મલકે, સાબુથી સૌ કપડાં ધોવે, સાબુથી સૌ કપડાં ધોવે, અમે તો ખાલી સાબુ ધોયા, અમે તો ખાલી સાબુ ધોયા. પ્લાસ્ટિક કેરી આંખો પહેરી, પ્લાસ્ટિક જેવા સપના જોયા, સપનામાં પણ આવ્યું પ્લાસ્ટિક, અંતે પ્લાસ્ટિક જેવું રોયા. ને બીજા એક મટલા ને બે ત્રણ શેર છે. ન તો પિસ્તોલ ના ચપ્પુ, ફક્ત પ્લાસ્ટિક રાખ્યું છે. ન તો પિસ્તોલ ના ચપ્પુ, ફક્ત પ્લાસ્ટિક રાખ્યું છે, અમારા મૃત્યુનું કારણ અમે બારીક રાખ્યું છે. ન તો પિસ્તોલ ના ચપ્પુ, ફક્ત પ્લાસ્ટિક રાખ્યું છે, અમારા મૃત્યુનું કારણ અમે બારીક રાખ્યું છે. ને જરા જુઓ વલણ કેવું, અમે સાહસિક રાખ્યું છે. જરા જુઓ વલણ કેવું, અમે સાહસિક રાખ્યું છે. સ્ટડી પ્લાસ્ટિક ના ટીબી નો શીર્ષક છીક રાખ્યું છે. ને તદ્દન દેશી ફિલ્મ નું નામ જાણે ગ્રીક રાખ્યું છે. તદ્દન દેશી ફિલ્મ નું નામ જાણે ગ્રીક રાખ્યું છે. અમે પ્લાસ્ટિક સામે યુદ્ધ બસ શાબ્દિક રાખ્યું છે. અમે પ્લાસ્ટિક સામે યુદ્ધ બસ શાબ્દિક રાખ્યું છે. અને જન્મ આપ્યો વળી એને ઉછેરીને કર્યું મોટું, જન્મ આપ્યો વળી એને ઉછેરીને કર્યું મોટું, અમે નોકર બન્યા પ્લાસ્ટિક ને માલિક રાખ્યું છે. અમે નોકર બન્યા પ્લાસ્ટિક ને માલિક રાખ્યું છે. ને અચાનક એક દી જાગી વખોડી નાખીએ પ્લાસ્ટિક. અંતિમ છે કે અચાનક એક દી જાગી ને વખોડી નાખીએ પ્લાસ્ટિક, સુવાનું વર્ષમાં ને જાગવું વાર્ષિક રાખ્યું છે. અચાનક એક દી જાગી વખોડી નાખીએ પ્લાસ્ટિક, સુવાનું વર્ષમાં ને જાગવું વાર્ષિક રાખ્યું છે. ન તો પિસ્તોલ ના ચપ્પુ, ફક્ત પ્લાસ્ટિક રાખ્યું છે, અમારા મૃત્યુનું કારણ અમે બારીક રાખ્યું છે. થેન્ક યુ. ગઝલ છે કે શું ગ્રીન ગ્રીન એમાં ને રેડ રેડ શું છે, શું ગ્રીન ગ્રીન એમાં ને રેડ રેડ શું છે, પ્લાસ્ટિક ની કથામાં શું ગ્રે ને બ્લેક શું છે. શું ગ્રીન ગ્રીન એમાં ને રેડ રેડ શું છે, પ્લાસ્ટિક ની કથામાં શું ગ્રે ને બ્લેક શું છે. જાણો જરાક જાણો પ્લાસ્ટિક ને ભીતરથી, જાણો જરાક જાણો પ્લાસ્ટિક ને ભીતરથી, રૂપાળા દેહ અંદર અગલી ને બેડ શું છે.
રૂપાળા દેહ અંદર અગ્નિને ભેડ શું છે ને ધરતીના ચાસ થી લઈ માણસના શ્વાસ સુધી ધરતીના ચાસ થી લઈ માણસના શ્વાસ સુધી મેદાને જિંદગીના પ્લાસ્ટિક પરેડ શું છે મેદાને જિંદગીના પ્લાસ્ટિક પરેડ શું છે ને શેર સાંભળજો નાજુક શેર છે કે પ્લાસ્ટિક છે તો લંકા પણ ત્યાંય છે વિભીષણ પ્લાસ્ટિક છે તો લંકા પણ ત્યાંય છે વિભીષણ એ શોધવાને વાંચો બાયોડિગ્રેડ શું છે એ શોધવાને વાંચો બાયોડિગ્રેડ પ્લાસ્ટિક આવે છે બરાબર પણ આપણે ત્યાં સુધી પહોંચતા નથી કે પ્લાસ્ટિક છે તો લંકા પણ ત્યાંય છે વિભીષણ એ શોધવાને વાંચો બાયોડિગ્રેડ શું છે ને છેલ્લો શેર છે કે જ્યારે વટાવશે ત્યારે ખબર થવાની જ્યારે વટાવશે એ ત્યારે ખબર થવાની પ્લાસ્ટિક ને દીધો છે એ કોરો ચેક શું છે જ્યારે વટાવશે ત્યારે ખબર થવાની પ્લાસ્ટિક ને દીધો છે એ કોરો ચેક શું છે શું ગ્રીન ગ્રીન એમાં ને રેડ રેડ શું છે પ્લાસ્ટિક ની કથામાં શું ગ્રે ને બ્લેક શું છે ને અંતે એક મુસલસલ મતલા ગઝલ સાથે મારી વાત પૂરી કરીશ આળસ અંગે અંગમાં વ્યાપી ગઈ છે એમ આળસ અંગે અંગમાં વ્યાપી ગઈ છે એમ પલાશમાંથી પ્લાસ્ટિકે પહોંચી ગઈ છે એમ પલાશ એટલે ખાખરો એના ઝાડવામાંથી પેલા પતરાળા આપણે પાંદડામાંથી બનાવતા જમવા માટે તો ત્યાંથી છેક પ્લાસ્ટિક સુધી એમ પહોંચી ગઈ છે અને આપણે એમને હાથ પગ જોડીને બેઠા છીએ કે આળસ અંગે અંગમાં વ્યાપી ગઈ છે એમ પલાશમાંથી પ્લાસ્ટિકે પહોંચી ગઈ છે એમ અને પ્લાસ્ટિક માટે આટલો રાખો છો કા પ્રેમ પ્લાસ્ટિક માટે આટલો રાખો છો કા પ્રેમ પાણી માટે હોય કે ડૂબવા માટે ડેમ થેન્ક યુ પ્લાસ્ટિક માટે આટલો રાખો છો કા પ્રેમ પાણી માટે હોય કે ડૂબવા માટે ડેમ અને પ્લાસ્ટિક મારે ફૂં ને કરડે ઉંદર જેમ પ્લાસ્ટિક મારે ફૂં ને કરડે ઉંદર જેમ પાળ્યો પાછો આપણે જાગીએ છે નો વેમ પાળ્યો પાછો આપણે જાગીએ છે નો વેમ ને શેર સાંભળજો કે પ્લાસ્ટિક ધીમું ઝેર છે પીએ છે તું કેમ પ્લાસ્ટિક ધીમું ઝેર છે પીએ છે તું કેમ ચમચી થઈને આવશે છેલ્લે થાશે ફ્રેમ વાહ 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 પ્લાસ્ટિક ધીમું ઝેર છે પીએ છે તું કેમ ચમચી થઈને આવશે છેલ્લે થાશે ફ્રેમ અને અંતિમ શેર છે કે ભૂસાઈ જશે માણસો હીરા મોતી હેમ ભૂસાઈ જશે માણસો હીરા મોતી હેમ અજગર થઈને સૃષ્ટિને પ્લાસ્ટિક ગળશે એમ અજગર થઈને સૃષ્ટિને પ્લાસ્ટિક ગળશે એમ આળસ અંગે અંગમાં વ્યાપી ગઈ છે એમ પલાશમાંથી પ્લાસ્ટિકે પહોંચી ગઈ છે કે થેન્ક યુ વેરી મચ આભાર મનોજ જોશી નો મનોજ જોશી નામ એટલે આપણે એક ચહેરો યાદ આવે એક ફિલ્મ કલાકાર નો ચહેરો યાદ આવે એ મનોજ જોશી અને આ મનોજ જોશીમાં ફરક એક જ છે કે પેલા મનોજ જોશી નો વાળ વાળો ચહેરો યાદ આવે સરસ જામનગર નું સુંદર પાણી બતાવ્યું સરસ રજૂઆત થેન્ક યુ મનોજભાઈ અને હવે આપણી સાથે એક શ્રોતાગૃહમાં એક ઉપસ્થિત છે કવિત્રી હું એમને વિનંતી કરું છું તેઓ પોતે સાયન્ટિફિક સિનિયર ઓફિસર છે જીપીસીબીના ડૉક્ટર જિજ્ઞાસાબેન ઓઝા તેમનું તો આ કામ જ છે જીપીસીબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે આ તો પ્લીઝ જિજ્ઞાસાબેન એમના રોજિંદા કામમાં આવે છે આપણે તો આજે પ્લાસ્ટિક પર બચી પડ્યા પણ એમને સવાર સાંજ એમાં જ ખચી પડવાનું હોય છે એટલે જિજ્ઞાસાબેને એક નાનકડું કાર્ય એ કર્યું છે તો વી વેલકમ યુ અને આપ આપનું ટૂંકું કાવ્ય મને સંભળાવશો ડૉક્ટર જિજ્ઞાસાબેન ઓઝા
થેન્ક યુ મુકુલભાઈ. મુકુલભાઈ, જેમ વાત કરીએ કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી પ્લાસ્ટિક મુક્ત ભારત વિશે ખૂબ ગંભીરતાથી વિચારી રહ્યા છે અને એના માટે કાર્યરત સંસ્થા એટલે કે અમે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, હું અત્યારે વાપી ખાતે મારું પબ્લિક રિલેશનનું અત્યારે કામ છે અને એમાં ખાસ કરીને બાળકો સાથે આ પ્રકારની ઝુંબેશ અને જનજાગૃતિ કાર્યક્રમો અમે કરીએ છીએ અને એમાં આજે ઇકોવિઝન જેવી સંસ્થા છે કે જે અમને સપોર્ટ કરે છે અથવા તો અમે એને હાયર કરીએ છીએ અને એમાં આજે નિહાર ડૉક્ટરના હું આભાર વ્યક્ત કરીશ કે એમણે મને આજે અહીંયા મંચ ઉપર આવવાની એક તક પૂરી પાડી. તો એક નાનકડા મુક્તકથી હું રજૂઆત કરીશ મારી. ટકાઉ છું રૂપરંગ લલચામણા છે, ટકાઉ છું રૂપરંગ લલચામણા છે, અટકશે શું વપરાશ કે ધારણા છે. ટકાઉ છું રૂપરંગ લલચામણા છે, અટકશે શું વપરાશ કે ધારણા છે. હજારો બનાવો નિયમ કોણ પાડે, આ અમારો જાત અનુભવ છે. હજારો બનાવો નિયમ કોણ પાડે, હકીકતમાં માનવ અહીં વામણા છે. અને એક ગઝલ રજૂ કરું છું, એનું શીર્ષક છે મોત વાવી દેશે. અહીં માન્યતા બધાની જીવન સજાવી દેશે, અહીં માન્યતા બધાની જીવન સજાવી દેશે. ચળકાટમાં ન પડશો એ મોત વાવી દેશે, અહીં માન્યતા બધાની જીવન સજાવી દેશે. ચળકાટમાં ન પડશો એ મોત વાવી દેશે. છે રંગરૂપ એવા મોહી પડ્યો છે માનવ, છે રંગરૂપ એવા મોહી પડ્યો છે માનવ, પણ નૂર ચૂસી લેશે ને ગુંગળાવી દેશે. બાળો તો ઝેર છે એ, બાળો તો ઝેર છે એ, દાટો તો કેર કરશે. બાળો તો ઝેર છે એ, દાટો તો કેર કરશે. કેન્સરની ભેટ આપી એ ખડભડાવી દેશે. રસ્તા બનાવશો તો માટીનું મોત થશે. આપણે વાત કરીએ કે રસ્તામાં પ્લાસ્ટિકનો આપણે ઉપયોગ કરીએ છીએ પણ એ પણ હિતાવહ નથી એટલો. રસ્તા બનાવશો તો માટીનું મોત થશે. દરિયે ધકેલશો તો જીવ ટળવડાવી જશે. છે નમ્ર વિનંતી કે ઉપયોગ એનો ટાળો, છે નમ્ર વિનંતી કે ઉપયોગ એનો ટાળો. પ્લાસ્ટિક લેશે ભરડો જીવન પતાવી દેશે. અહીં માન્યતા બધાની જીવન સજાવી દેશે. ચળકાટ માન પડશો એ મોત વાવી દેશે. આભાર નિહારભાઈ. એક સેકન્ડ ભરે છો, આપણે એમને સન્માનિત કરી લઈએ. પ્લીઝ વિનંતી કરું છું અમારા સ્વજનના સ્થાપક અજીતા ઇટાલિયાને, આપ પધારો. આપ થોડા મોડા પધાર્યા છો પણ આપની અનુપસ્થિતિમાં પણ અહીંયા બહુ સરસ એક નાનું કાવ્ય લાભ યોજાયો. અજીતાને વિનંતી કે ડૉક્ટર જિજ્ઞાસાબેનને સન્માને. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. આવતા ડ્રેસ કોડમાં જ એકબીજાને સન્માન છે પણ એક જોવાનો યોગ છે. જગદીશભાઈ, આપની ઉપસ્થિતિની પણ અમે નોંધ લઈએ છીએ. આપ મોણાવાળા પણ પધાર્યા, બહુ સારું કર્યું કારણ કે આ એક સરસ પ્રયોગ ગયો અને હું માનું છું કે ખૂબ સફળ કવિઓએ બહુ સરસ રજૂઆતો કરી. રેડિયો મિર્ચી આ એક સરસ કેમ્પેન કરે છે એસએમસી સાથે મળીને, તો એ જે કરે છે તે કુકડે કુક હર્ષને હું મિર્ચી મુર્ગાને અહીંયા ઉપર બોલાવીશ અને ડૉક્ટર નિહારને વિનંતી કે હર્ષ સોલંકી કે જે આવું સરસ લવ લવ તાપી કેર તાપી જેવું એસએમસી સાથે કેમ્પેન કરે છે, તો હર્ષનું અને મિર્ચીનું સન્માન કરે અજીતાના પુસ્તકથી. હર્ષ આવે છે, ડ્રેસ કોડ માટે ગયા છે.
તું તો આજે વોર વોર પ્લાસ્ટિકના વોરમાં એક વોરનો ડ્રેસ લઈને આવ્યો છે. વાહ વાહ, ખાસ મિર્ચી ખાસ સાંભળજો હર્ષને. આ પ્લાસ્ટિકનું કેમ્પેઇન છે, ખૂબ સુંદર કેમ્પેઇન છે અને એમાં પ્લાસ્ટિકના ઓપ્શન એ લોકો આપે છે કે શું શું વસ્તુ તમે કરી શકો. તો સરસ, થેન્ક યુ, થેન્ક્સ ફોર બીંગ વિથ અસ હર્ષ, થેન્ક્સ. મિત્રો, હવે મને એમ થાય કે સમય છે કે નહીં તો પછી તમે બધા પ્લાસ્ટિકનો ઓવરડોઝ થઈ ગયો હોય તો આપણે અહીંયા પૂરું કરીએ, પણ એટલે કવિતાઓ છે મારી પાસે. ઇફ યુ વિશ, આપણે છે ને એક ડોક્યુમેન્ટરી જોવાની છે, નાનકડી 3-4 મિનિટની છે. ઇકો વિઝન કઈ રીતે નિમિષાએ તૈયાર કરી છે? એટલે બેમાંથી એક ચોઈસ છે, નહીં તો હું કવિતા બોલી દઈશ. વધારે પાછળ પ્લાસ્ટિક ની ખુરશીઓ છે અને આગળ લાકડા ની ખુરશીઓ છે. એટલે આ જે ભેદ છે પ્લાસ્ટિક નોન પ્લાસ્ટિક નો, તે અહીંયા પણ એમણે ઉજાગર કર્યો છે અમારી ભાષામાં કહીએ તો. એકચ્યુઅલી આમ છે ને, ખુરશીઓ જો બધી લાકડાની બનાવવા જઈએ તો પૃથ્વી પરના અડધા જંગલો નીકળી જાય. આ પણ એક મરબી વાસ્તવિકતા છે. આપણે પ્લાસ્ટિક કાઢવાની વાત કરીએ પણ એમાં એને બદલે જો લાકડું કરવા ગયા આપણે તો તમામ જંગલોનો નાશ થઈ જાય. કારણ કે ખુરશી માછીઓ બી હિન્દુસ્તાનમાં જ એટલા બધા છે કે બહાર શોધવા નહીં જવું પડે આપણે. એમાં તો મહારાષ્ટ્રમાં સૌથી વધારે છે. તો એક આ એક નાની નજમ જેવું છે, ફૂલની વાત સરસ ભાવિનભાઈએ કરી, તો એ જ વાતની હું જરા આગળ લઈ જાઉં છું ભાઈ. હા, પ્લાસ્ટિકની બોટલ મૂકી દો ત્યાં, માટલા લાવવા પડે કીધો. અચ્છા, ને બે ફૂલોની વાત છે, નાની વાર્તા જેવું છે કે એકવાર મારા ઘરમાં કંઈ એવું બની ગયું વિવેક, કે એકવાર મારા ઘરમાં કંઈ એવું બની ગયું કે બે ફૂલો વચ્ચે નાનું શું એક યુદ્ધ છેડાયું. એકવાર મારા ઘરમાં કંઈક એવું બની ગયું કે બે ફૂલો વચ્ચે નાનું શું એક યુદ્ધ છેડાયું, કે પ્લાસ્ટિકનું એક ફૂલ ફ્લાવર વાઝમાં હતું, પ્લાસ્ટિકનું એક ફૂલ ફ્લાવર વાઝમાં હતું, ને સાચું પેલું ફૂલ નાના સા કુંડામાં ઉગ્યું હતું. પ્લાસ્ટિકનું એક ફૂલ ફ્લાવર વાઝમાં હતું ને નાનું સાચું પેલું ફૂલ નાના સા કુંડામાં ઉગ્યું હતું. હવે આ બે વચ્ચે થોડી મળીદારી થાય છે કે પ્લાસ્ટિકના ફૂલે વ્યંગમાં એવું કહી દીધું, પ્લાસ્ટિકના ફૂલે વ્યંગમાં એવું કહી દીધું કે તું ખુશ ન થા કે તારામાં લેવા જેવું છે શું. પ્લાસ્ટિકના ફૂલે વ્યંગમાં એવું કહી દીધું, તું ખુશ ન થા કે તારામાં લેવા જેવું છે શું, કે બે દાડામાં તો ડાળ ઉપરથી ખરી જતું, બે દાડામાં તો ડાળ ઉપરથી ખરી જતું, પાણી વગર તને તો જરા પણ ન ચાલતું. સાચું પેલા ફૂલે પેલું ખખડાવે છે કે પ્લાસ્ટિકના ફૂલે વ્યંગમાં એવું કહી દીધું કે તું ખુશ ન થા કે તારામાં લેવા જેવું છે શું, બે દાડામાં તો ડાળ ઉપરથી ખરી જતું, પાણી વગર તને તો જરા પણ ન ચાલતું. પેલું સાચું પેલું ફૂલ કંઈ બોલ્યું નહીં એટલે પેલાને વધારે જરા પાવર આવ્યો એટલે એને આગળ ચલાવ્યું પ્લાસ્ટિકના ફૂલે, કે હું તો ઘણી સુગંધોને મૂંઝમાં સમાવું, હું તો કેટલી બધી ફ્રેગરન્સ પાછી હોય પેલા લોકોની પણ ફ્રેગરન્સ લગાડીને, કે હું તો વર્ષો પહેલા ગીત આવ્યું, રંગ લે આયેંગે રૂપ લે આયેંગે કાગજ કે ફૂલ ખુશ્બુ કહાં સે લાયેંગે. તો જ્યાંથી રંગ લાવે ને રૂપ લાવે ત્યાંથી ખુશ્બુ બી લાવે, એટલે ગીત ખોટું હતું, આવું લખાય નહીં ખરેખર, પણ હવે ચાલી ગયું. એના કારણે આવું પાસે લખાવ્યું તો કંઈ વ્યવસ્થિત લખે ત્યાંનું મને થતું હતું ઘણી સુગંધોને મૂંઝમાં સમાવતું,
રંગોની કેટલીય છટાઓથી ઓપતું, હું તો ઘણી સુગંધોને મુજમાં સમાવતું ને રંગોની કેટલીય છટાઓને ઓપતું, ચીમડાઓ ના કદીય કે ઝાંખું નહીં પડું, ચીમડાઓ ના કદીય કે ઝાંખું નહીં પડું કે વર્ષોના વર્ષો તાજગી સાથે જીવ્યા કરો. પોતાના વખાણ કરે છે, પેલું હજુ કંઈ બોલતું જ નથી એટલે પ્લાસ્ટિકનું ફૂલ હજુ આગળ ચલાવે છે કે છે કંટકોએ કેટલા તારી આજુબાજુ, છે કંટકોએ કેટલા તારી આજુબાજુ કે ભમરા પતંગિયા અને કીટકથી ત્રાસતું, કે ભમરા પતંગિયા અને કીટકથી ત્રાસતું કે માટી વગર લાચાર થઈને જીવી રહ્યું, માટી વગર તું લાચાર થઈને જીવી રહ્યું ને એક સ્થળથી બીજા સ્થળ સુધી ક્યારેય ન જઈ શક્યું. પ્લાસ્ટિકમાં કે હું તો આજે અહીંયા છું તો કાલે ઉંચકીને મળે ત્યાં બી જઈ શકું, પણ તું ક્યાંથી જવાનું, એક જ છોડ પર તો તું છે તો તારું શું થવાનું, કે માટી વગર લાચાર થઈને જીવી રહ્યું એક સ્થળથી બીજા સ્થળ સુધી ક્યારેય ન જઈ શક્યું. એટલે પછી સાચું કુલ ફૂલ કંઈક કહે છે, બહુ ટૂંકમાં કહે છે, પેલા બધું લાંબુ લાંબુ બહુ કહ્યું, હવે ટૂંકમાં એટલું જ કહે છે કે પ્લાસ્ટિકના ફૂલે આવું તો સંભળાવ્યું બહુ બધું, પ્લાસ્ટિકના ફૂલે આવું તો સંભળાવ્યું બહુ બધું, સાચું પેલા ફૂલે કંઈ ન કર્યું સાંભળા કર્યું, સાચું પેલા ફૂલે કંઈ ન કર્યું સાંભળા કર્યું, ને અંતે એક વાક્યમાં બસ એટલું કહ્યું, ને અંતે એક વાક્યમાં બસ એટલું કહ્યું, જા મારી જેમ બાગમાં ઉગી બતાવતો. પ્લાસ્ટિકના ફૂલે આવું તો સંભળાવ્યું બહુ બધું, ને સાચું પેલા ફૂલે કંઈ ન કર્યું સાંભળા કર્યું, ને અંતે એક વાક્યમાં બસ એટલું કહ્યું કે જા મારી જેમ બાદમાં ઉભી બતાવતું. તો આ એક વાત હતી અને એવી જ એક આ બીજી વાત છે. આ એક વાત એવી છે કે બીજી એક નાની નઝમ છે, આમાં મેં એવી કલ્પના કરી છે કે આપણે આ બધા અભિયાન ન કરીએ અથવા લોકો આટલા એલર્ટ ન થાય તો થાય એવું કે કારણ કે આપણે ખર્ચા બચાવવાના, ટકાઉ વસ્તુઓ લેવાની, સસ્તી લેવાની, અને હવે ટેકનોલોજી બી એવી બની ગઈ છે કે ધીમે 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 એવી કલ્પના કરી છે કે જગતમાં લગભગ બધું જ પ્લાસ્ટિકનું થઈ જાય, તો કેવો કેવા દિવસો આવે એવી એક કલ્પના છે રજૂ કરું છું. ચાલો કરીએ એની કલ્પના એ દિવસો હશે કેવા, ચાલો કરીએ એની કલ્પના એ દિવસો હશે કેવા, જ્યારે પ્લાસ્ટિક ભર્યું હશે દુનિયાની સૌ ચીજોમાં, જ્યારે પ્લાસ્ટિક ભર્યું હશે દુનિયાની સૌ ચીજોમાં, કે લોઢા લાકડા કાચ ધાતુઓ પડી રહેશે રેડા, શેરબજારમાં ભાવ હશે પ્લાસ્ટિકના સૌથી ઊંચા, કે લોઢા લાકડા કાચ ધાતુઓ પડી રહેશે રેડા, શેરબજારમાં ભાવ હશે પ્લાસ્ટિકના સૌથી ઊંચા, આજે તો છે પેન પાઉચ ને પાન માવાના પડીકા, આજે તો છે પેન પાઉચ ને પાન માવાના પડીકા, છત્રી ચપ્પલ સ્વીચ સિરિંજ પર લૂછણિયા પાથરણા, નોટબુકના કવર રિફિલ ડબ્બાથી માંડી પડદા, વાસણ ભૂષણ રેઇનકોટ ટેબલ ખુરશી પ્લાસ્ટિકના, આજે તો આ બધું છે. કે આજે બચ્ચાઓને રમવા પ્લાસ્ટિકના છે રમકડા, આજે બચ્ચાઓને રમવા પ્લાસ્ટિકના છે રમકડા, ને બુઢ્ઢાઓ પહેરે છે કાયમ પ્લાસ્ટિકના ચશ્મા, ને બુઢ્ઢાઓ કાયમ પહેરે છે પ્લાસ્ટિકના ચશ્મા, પ્લાસ્ટિકના ફૂલોથી શોભી રહે છે ઘરના ખૂણા, પ્લાસ્ટિકના વાયરથી રોશન થાય પ્લાસ્ટિકના દીવા, કે પ્લાસ્ટિકના વાયરથી રોશન થાય પ્લાસ્ટિકના દીવા, પણ હવે કાલે ઉઠીને પહેરતા થશે સૌ પ્લાસ્ટિકના કપડાં. અત્યાર સુધી તો આ બધું હતું, હવે શું શું છે કે કાલે ઉઠીને પહેરતા થશે સૌ પ્લાસ્ટિકના કપડાં, ઓઢવા માટે વાપરશે પ્લાસ્ટિકના ચાદર ચારસા, ઓઢવા માટે વાપરશે પ્લાસ્ટિકના ચાદર ચારસા, કે છોકરીઓ લહેરાવશે પ્લાસ્ટિકના રંગીન દુપટ્ટા. કેવી કલ્પના છે, મને એમ કે કોઈક તો એવું બોલશે કે એકદમ વાહિયાત જરી છે, એક આ છોકરી તો એવું બોલશે કે આવી તદ્દન વાહિયાત જરી યોગામ કલ્પના કરે, પ્લાસ્ટિકના દુપટ્ટા લહેરાવા. કવિઓ લખે બધું પણ કરતા નહીં એવું કોઈ, કે છોકરીઓ લહેરાવશે પ્લાસ્ટિકના રંગીન દુપટ્ટા, ને પ્લાસ્ટિકના ચપ્પુથી ખૂનો કરવા માંડશે ગુંડા, પ્લાસ્ટિકની સાયકલ લઈને નીકળશે લોકો ફરવા, પ્લાસ્ટિકની સાયકલ લઈને નીકળશે લોકો ફરવા, ને એની સાથે ઠોકાશે પ્લાસ્ટિકના ગાડીવાળા, કે પ્લાસ્ટિકની સાયકલ લઈને નીકળશે લોકો ફરવા, એની સાથે ઠોકાશે પ્લાસ્ટિકના ગાડીવાળા, કે બંને જણ વાહનને ત્યાં જ મૂકીને જશે ચાલ્યા, બંને જણ વાહનને ત્યાં જ મૂકીને જશે ચાલ્યા,
કે તૂટી જાય તો નવી લાવશું, ક્યાં છે મોટા ખર્ચા, પ્લાસ્ટિકની સાયકલ પ્લાસ્ટિકની ગાડી ઠોકાય તો મૂકીને ભાગી જશે, કારણ કે બંને જણ વાહનને ત્યાં જ મૂકી જશે, ચાલ્યા તૂટી જાય તો નવી લાવશું, ક્યાં છે મોટા ખર્ચા, કે નાણાં મંત્રાલય કાલે છાપશે પ્લાસ્ટિકના રૂપિયા, નાણાં મંત્રાલય કાલે છાપશે પ્લાસ્ટિકના રૂપિયા, કે લોકો પ્લાસ્ટિક બેગોમાં ભરશે પ્લાસ્ટિકના સિક્કા, ને લોકો પ્લાસ્ટિકની બેગોમાં ભરશે પ્લાસ્ટિકના સિક્કા, કે બેંકોમાં છલકાશે પ્લાસ્ટિકની ચેકબુકના થોથા, ને બજાર સગળા પ્લાસ્ટિકના વ્યવહારથી ખાશે મોથા. હજુ આગળ ચાલે છે કે બધું શું શું રહી જાય છે, કે પલંગ સોફા સ્ટવ ચૂલા પ્લાસ્ટિકના એસી પંખા, પલંગ સોફા સ્ટવ ચૂલા પ્લાસ્ટિકના એસી પંખા, કબાટ ટીવી ફ્રીઝ બારણા બારી ફર્શ ને છજ્જા, હશે લટકતા પ્લાસ્ટિકની ભીતે પ્લાસ્ટિકના અરીસા, કે હશે લટકતા પ્લાસ્ટિકની ભીતે પ્લાસ્ટિકના અરીસા, કે પ્લાસ્ટિકના ઘરમાં આ રીતે રહેતા રીતે હશે માણસો રહેતા, કે શ્રદ્ધાળુઓ પ્લાસ્ટિકના મંદિરના ચડશે પગથિયા, કે શ્રદ્ધાળુઓ પ્લાસ્ટિકના મંદિરના ચડશે પગથિયા, ને ધૂપ દીપ સાથે કરશે પ્લાસ્ટિકના ટીલા ટપકા, કે ધૂપ દીપ સાથે કરશે પ્લાસ્ટિકના ટીલા ટપકા, કે ભોગ પ્રસાદી સાથે પ્લાસ્ટિકનો ઘંટારો કરતા, કે ભોગ પ્રસાદી સાથે પ્લાસ્ટિકનો ઘંટારો કરતા, પ્લાસ્ટિકની મૂર્તિની તેઓ કરશે સેવા પૂજા, કે સ્માઇલ આપણે પ્લાસ્ટિક ક્યુ પહેલેથી કરતા આવ્યા, સ્માઇલ તો આપણે પ્લાસ્ટિક ક્યુ પહેલેથી કરતા આવ્યા, કે ચાલો ભરવા માંડીએ ધીમેથી પ્લાસ્ટિકના ગુસ્કા, કે સ્માઇલ તો આપણે પ્લાસ્ટિક ક્યુ પહેલેથી કરતા આવ્યા, કે ચાલો ભરવા માંડીએ ધીમેથી પ્લાસ્ટિકના ડુસ્કા, હવે આપણે એકલા બાકી રહી જવાના અહીંયા, હવે આપણે એકલા બાકી રહી જવાના અહીંયા, પ્લાસ્ટિકની થઈ ગઈ આજુબાજુની આખી દુનિયા. થેન્ક યુ વેરી મચ.